ગુડ મોર્નિંગ ઓલ તો આજે આપણે આવી ગયા છે ફરીથી દરેકને અવાજ સંભળાય છે તો આજે આપણે લઈને આવ્યા છીએ બેઝિક ઇલેક્ટ્રિકલ બેઝિક ઇલેક્ટ્રિકલ પાર્ટ વન ઓકે તો દરેકને અવાજ સંભળાય છે કમ્પ્લીટ ઓકે તો આજે આપણો સેશન છે બેઝિક ઇલેક્ટ્રિકલ ઓકે તો બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર આજે આપણે એકદમ બેઝિકથી ચાલુ કરશું કે જેની અંદર આપણે કરંટ શું છે વોલ્ટેજ શું છે ઇલેક્ટ્રોન શું છે પ્રોટોન શું છે ન્યુટ્રોન શું છે એનું બેઝિક નોલેજ લઈશું આફ્ટર ડેટ જે છે કે આપણે એની અંદર દરેક વસ્તુઓ જે છે કે એક્ઝામ્પલ્સ કેવા પૂછાય છે બરાબર આજે એક્ઝામ્પલ્સ પણ આપણે સોલ્વ કરશું ઓકે અને કઈ રીતના રેઝિસ્ટન્સ અને કેવા એક્ઝામ્પલ્સ બીજા આવી બી શકે છે એનું પણ આજે ડિસ્કશન કરશું ઓકે તો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ઓકે સો બેઝિક ઇલેક્ટ્રિકલ આજે આપણે ચાલુ થાય છે તો ફર્સ્ટ આપણો જે છે કે ટોપિક છે કે ભાઈ પ્રોટોન આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયસ બેઝિક વસ્તુઓ ખ્યાલ છે હવે જોઈ શકીએ છીએ ન્યુક્લિયસ ઓકે હવે ન્યુક્લિયસ ની અંદર શું હોય છે તો ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આપણે પ્રેઝન્ટ હોય છે જે આપણે સ્કૂલમાં શીખી ગયા છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પી પ્લસ ન્યૂટ્રોન અને આઉટર જે ઓર્બિટ છે એની અંદર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે આ વસ્તુ આપણે બેઝિક જાણીએ છીએ ન્યુક્લિયસ જે છે ન્યુક્લિયસ કોઈ પણ એટમ છે બરાબર છે તો એટમના ન્યુક્લિયસ હોય છે તો એ ન્યુક્લિયસને પ્રોટોન અને ન્યુટ્રલ પ્રેઝન્ટ હોય છે અને આઉટર બોડીની અંદર આપણા જે ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હોય છે અહીં ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે ઓકે હવે એનું જે છે કે કઈ રીતે એનું ડિસ્કવરી થઈ બરાબર છે રૂથરફોર્ડનો પ્રયોગ હતો રૂથરફોડનો પ્રયોગ આલ્ફાના જે છે કે રેઝનો મારો કરી સોનાના વરક ઉપર અને એ રીતનું જે પ્રોસેસથી આપણે પ્રોટોન્સ એને ખ્યાલ આવ્યો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે આઉટર બોડીની અંદર છે બરાબર એ રીતના એક્ઝામ્પલ્સથી ઇન શોર્ટ ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોન જે છે એ આઉટર બોડીની અંદર તમારા જે છે આઉટર ઓર્બિટની અંદર ભ્રમણ કરે છે ઓકે હવે ઇલેક્ટ્રોન જે છે તો અહીં ઇલેક્ટ્રોન જે છે આઉટર બોડીની અંદર કક્ષા એની અલગ અલગ ડિફાઇન કક્ષાઓ છે ઓર્બિટ્સ અલગ અલગ ઓર્બિટ છે તો કઈ કઈ ઓર્બિટ છે તો જે ફર્સ્ટ ઓર્બિટની અંદર બે ઇલેક્ટ્રોન જે છે એ પ્રેઝન્ટ રહી શકે છે બે આઠ અઢાર ઓકે થર્ટી ટુ તો એ રીતે ઇલેક્ટ્રોન્સ જે હોય છે એ પ્રેઝન્ટ હોય છે અલગ અલગ એની ઓર્બિટની અંદર ફર્સ્ટ જે ઓર્બિટ હોય છે ન્યુક્લિયસની નજીકની જે ફર્સ્ટ ઓર્બિટ હોય છે એની અંદર ટુ આફ્ટર ધેટ એટ આફ્ટર ડેટ એટીન એન્ડ થર્ટી ટુ ઇલેક્ટ્રોન્સ જે છે લાસ્ટ ઓર્બિટની અંદર હોય છે ઓકે તો એને અલગ રીતે ડિફાઇન બી કર્યું છે જે આપણે કે એલ એમ એલેમેનથી પણ ડિફાઇન કરવામાં આવે છે એનું નામકરણ બી કરવામાં આવ્યું છે એનું ઓર્બિટની અંદર નામ શું છે તો કે ઓર્બિટ એલ એમ એન તો કેની અંદર બે ઇલેક્ટ્રોન્સ હોય છે એલમાં એઇટ હોય છે ઓકે એ રીતે જે છે કે એનું નામ જે છે કે એનું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે ઓકે તો હવે જે છે કે જે અહીં ઓર્બિટ જે છે ઓકે તો અહીં ઇલેક્ટ્રોન જે છે એ આઉટર બોડીની અંદર ફરે છે ઇલેક્ટ્રોનનો માસ કેટલો છે પ્રોટોનનો માસ કેટલો છે તો ઇલેક્ટ્રોનનો માસ જે છે નાઇન પોઈન્ટ વન ઝીરો નાઇન મલ્ટિપ્લાયડ ટેનસ ટુ માઇનસ થર્ટી વન કેજી છે પ્રોટોનનો માસ કેટલો છે એ બી અહીંયા વન પોઈન્ટ સિક્સ મલ્ટીપ્લાય ટેનસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન કેજી છે તો આ બધી વેસ આ જે વેલ્યુ છે આ બધી વેલ્યુ જે આપણે યાદ રાખવાની છે ઓકે આ બધી વેલ્યુ જે છે આપણે યાદ રાખવાની છે ઓકે પ્રોટોનનો માસ જે છે એ ઇલેક્ટ્રોનના માસ કરતાં અઢારસો ચાલીસ અથવા અઢારસો સાડત્રીસ ઘણો મીન્સ કે ટાઈમ્સ વધારે જોવા મળે છે ઓકે જે પ્રોટોનને જે માસ છે પ્રોટોનનું જે વેઇટ છે એ ઇલેક્ટ્રોનના માસ કરતા અઢારસો ચાલીસ અથવા અઢારસો સાડત્રીસ જેટલું જે છે એ વધારે જોવા મળે છે ઓકે તો હવે જે વાત કરીએ તો આપણે પહેલા ઇલેક્ટ્રોનની વાત કરીએ ઓકે ઇલેક્ટ્રોનની વાત કરતાં પહેલાં એની પહેલા આપણે ડિસ્કસ કરીએ કન્ડક્ટર જે છે વેલેન્સ ઇલેક્ટ્રોન શું છે ઓકે ઇલેક્ટ્રોનની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન શું છે

તો કુલમ શું છે તો કુલમની તે જેમ આપણને ખ્યાલ છે કે આપણે માર્કેટની અંદર કોઈ વસ્તુ લેવા જઈએ છીએ કે ખાંડ લેવા જઈએ છીએ તો આપણે એને કહીએ છીએ કે વન કેજી ખાંડ આપો બરાબર છે તો એક એનું માપન થયું કે ઓકે એક કેજીની અંદર આટલી ખાંડ જે છે આપણને પ્રોવાઈડ થશે તો એ જ રીતે કોઈ પણ જે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન કેટલા બરાબર એક કુલમ એ રીતે એનો યુનિટ ડિફાઈન થયો છે કે એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હશે બરાબર છે તો એના માટે યુનિટ ડિફાઈન થયો છે કુલમ બરાબર છે તો હવે આપણે જોઈએ કે એક કુલમ બરાબર એક કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે તો એક કુલમની અંદર સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ મલ્ટિપ્લાય ટેન એટીન ઇલેક્ટ્રોન જે છે એ પ્રેઝન્ટ હોય છે એટલે આપણને એવું કહી શકીએ કે એક કુલમ હોય તો એની અંદર છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની અઢાર ગાજ જેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે દરેકનું જેમ યુનિટ હોય છે બરાબર છે તો સેમ લોજિક આની અંદર છે કે એક કુલમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે તો સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ મલ્ટિપ્લાય ટેન એસ ટુ એટીન ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હોય છે ઓકે તો હવે જે આ જ વસ્તુ છે તો એક ઇલેક્ટ્રોન હવે આપણે ઇલેક્ટ્રોન ની વાત કરીએ કુલમ નું થઈ ગયું છે કુલમ કોને કહેવામાં આવશે ઓકે તો આપણે ડિસ્કશન થઈ યુનિટ ઓફ ચાર્જમ કહેવામાં આવે છે અને સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એક કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન કહી શકીએ તો એક કુલમ બરાબર સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ મલ્ટિપ્લાય ટેન ઇન્સ ટુ એટીન ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે બરાબર છે આ વસ્તુ છે તો હવે એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ કહી શકીએ

તો આ વેલ્યુ આપણે યાદ રાખવાની છે ઇલેક્ટ્રોનની વેલ્યુ બરાબર છે જે વસ્તુ આપણે અહીંયા ડિફાઈન કરી છે ઓકે કે એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા થશે તો એક ઇલેક્ટ્રોન બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કુલમ જેટલીની વેલ્યુ થાય છે તો આ વેલ્યુ આપણે યાદ રાખવાની છે બરાબર છે દેખો એક્ઝામની અંદર આ બધી વસ્તુઓ જે છે એ યાદ રાખવાની છે ફેક્ટ છે વેલ્યુ ફિક્સ છે તો વેલ્યુ આપણે યાદ રાખવી પડશે પ્રોટોનનો માસ કેટલો છે ઇલેક્ટ્રોનનો માસ કેટલો છે પ્રોટોનનો માસ ઇલેક્ટ્રોનનો માસ કરતા માસ કરતા કેટલા ટાઈમ્સ વધારે છે ઓકે આફ્ટર ડેટ એક કુલમ છે તો એક કુલમ જે છે યુનિટ ઓફ ચાર્જ કોને કહેવામાં આવે છે તો કુલમને કહેવામાં આવે છે ઓકે કોઈ પણ વસ્તુનું ડિફાઇન કરવું પડે છે તો એવી જ રીતે યુનિટ ઓફ ચાર્જને કુલમ તરીકે ડિફાઇન કરવામાં આવ્યું છે તો કુલમની અંદર કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય તો એક કલમની અંદર સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ મલિપ્લાય ટેન રૂ એટીન ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે તો એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ થાય તો આપણે જ્યારે એને ત્રિરાશિનો યુઝ કરીએ છીએ તો એક ઇલેક્ટ્રોનની વેલ્યુ તમને મળે છે વન પોઈન્ટ સિક્સ મલ્ટીપ્લાય ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન કુલમની વેલ્યુ મળે છે તો આ વસ્તુ આપણે યાદ રાખશું બરાબર છે એટલે એક્ઝામની અંદર જ્યાં બી તમને એન ની વાત આવે છે જ્યારે બી તમને ઈ ની વેલ્યુ આપણે ડિફાઇન કરશું તો ઈ બરાબર શું છે તો વન પોઈન્ટ સિક્સ મલ્ટીપ્લાય ટેન ઇસ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ કહી શકીએ છીએ ઇલેક્ટ્રોન માટે માઇનસ ડિફાઈન થાય છે અને પ્રોટોનને આ જ વેલ્યુ છે બટ પ્રોટોન માટે આ વસ્તુ પોઝિટિવમાં આવે છે બરાબર છે પ્રોટોનની આ જ વેલ્યુ છે બટ પ્રોટોનની આ વસ્તુ માટે પોઝિટિવ આવે છે એટલે એક્ઝામની અંદર જ્યાં આપણે ઈ આવશે ઈની વેલ્યુ પણ આપણે જે છે કે સાઇનને કન્સિડર કરતા નથી એટલે આપણે જ્યાં પણ ઈની વેલ્યુ આવશે ત્યાં આપણે ઈ બરાબર વન પોઈન્ટ સિક્સ લખશું ઓકે તો યુનિટ ઓફ ચાર્જનો આઈડિયા આવી ગયો છે એક યુનિટ ઓફ ચાર્જ કોને કહેવામાં આવે છે કુલમ કેમ એનો ડિફાઈન કરવામાં આવ્યું છે કોઈપણ વસ્તુની અંદર ડિફાઈન જેમ કેજી છે બરાબર દરેકના યુનિટ હોય છે તો યુનિટ ડિફાઈન કરવા માટે આપણે જે છે કે એક કુલમની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ થશે જેથી કરીને ઈની વેલ્યુ તમને મળી ગઈ બરાબર છે ઓકે હવે આપણે વાત કરીએ કે કન્ડક્ટર બરાબર છે કન્ડક્ટરની વાત કરીએ પહેલાં ઓકે વેલેન્સ ઇલેક્ટ્રોન શું છે અને કન્ડક્ટર હવે દેખો ઇલેક્ટ્રિકલ મટિરિયલની અંદર ત્રણ વસ્તુ જે છે મટિરિયલમાં આવે છે ફર્સ્ટ છે કન્ડક્ટર પહેલાં તો આપણે જે છે બેઝિક ઇલેક્ટ્રિકલ મીન્સ કે ઇલેક્ટ્રિકલની વેલ્યુ શું થાય એક ઇલેક્ટ્રોનની વેલ્યુ શું થાય એ આપણી વસ્તુ ડિફાઇન થઈ ગઈ ઓકે હવે આપણે વાત કરીએ કે મટિરિયલમાં કયા કયા મટિરિયલ આવશે તો કન્ડક્ટર કન્ડક્ટર પછી આવશે સેમી કન્ડક્ટર મટીરિયલ અને આફ્ટર જે છે ઇન્સ્યુલેટર ત્રણ ટાઈપના મટીરિયલ ડિફરન્ટ ડિફરન્ટ આવે છે અને એ દરેક અ મટીરિયલના આપણે અલગ અલગ પ્રોપર્ટીસ જે હોય છે એ બી આપણે એનાલિસિસ કરશું ઓકે તો કન્ડક્ટરની વાત કરીએ તો કન્ડકટર કોને કહેવામાં આવે છે તો કન્ડક્ટર તો એવા મટીરિયલ્સ કે જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય એક બે અને ત્રણ બારની જે વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવામાં આવે છે બરાબર છે તો વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે એવા ઇલેક્ટ્રોન કે જે સૌથી બારની જે ઓર્બિટ હોય છે આ ન્યુક્લિયસ છે આ ઓર્બિટ છે સમજી લો કે અહીંયા જે ટુ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે અહીંયા સેવન ઇલેક્ટ્રોન અથવા અહીંયા એક ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે બારની ઓર્બિટમાં એક ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે તો અહીં જે સૌથી બારની ઓર્બિટની અંદર જે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે તેને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે બરાબર છે હવે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એક વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ બંને વસ્તુનો ડિફરન્સ સમજી લો વેલેન્સ બેન્ડ ની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવામાં આવે છે કે જે આઉટર બોડીની અંદર જે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે જેમ કે એક બે અને ત્રણ બરાબર કોના માટે છે તો કન્ડક્ટર જે પણ મટીરિયલ છે જેમ કે કોપર છે એલ્યુમિનિયમ છે તો એની સૌથી બહારની ઓર્બિટ જે છે એની અંદર એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે તો જે છે કે એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે તો હવે આ જે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ કરંટને ફ્લો થવા માટે શું જરૂરી છે કરંટને ફ્લો થવા માટે શું જરૂરી છે તો ફ્રી ઇલેક્ટ્રોન્સ જો પ્રેઝન્ટ હશે તો અને તો જ કરંટ ફ્લો થઈ શકશે તો કન્ડક્ટરમાં શું છે તો કન્ડક્ટરની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે તો ફ્રી ઇલેક્ટ્રોનની વાત છે તો અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન શું છે તો વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે આપણી જે આઉટર બોડીની અંદર જે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે તેને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે પણ ની અંદર શું થાય છે કે અહીંયા જે કન્ડક્શન બેન્ડ બરાબર છે અને કન્ડક્શન બેન્ડ એના માટે કહેવામાં આવે છે કે જ્યારે જે છે એ કરંટ કોઈ પણ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં પહોંચશે તો જ અને તો જ કરંટ જે છે ફ્લો થવાનું છે અને અહીં આપણા વેલેન્સ બેન્ડ છે બરાબર છે હવે વેલેન્સ બેન્ડની અંદર તમારા એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે બરાબર છે કોની અંદર કન્ડક્ટર મટીરિયલની અંદર તો જ્યારે આ વેલેન્સ બેન્ડ જે છે નોર્મલ ટેમ્પરેચર એ કોપર હોય એલ્યુમિનિયમ હોય કોઈ પણ કન્ડક્ટર મટીરિયલની અંદર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજાના ઓવરલેપિંગ કરતા હોય છે બેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર શું કરતા હોય છે ઓવરલેપિંગ કરતા હોય છે એટલે આપણે ઇઝીલી કહી શકીએ કે અહીંયા જે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે એ ઇલેક્ટ્રોન ઇઝીલી ઓવરલેપ જ કરે છે તો અહીં જે ઇલેક્ટ્રોન હશે એ ઇઝીલી કન્ડક્શન બેન્ડમાં પહોંચી જશે અને કન્ડક્શન બેન્ડમાં જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન પહોંચે છે તો એને ફ્રી ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે અને કન્ડક્ટર મટીરિયલમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હોય છે જેથી કરીને કરંટ ફ્લો થાય છે કન્ડક્ટરની અંદર ઓકે તો વેલેન્સ બેન્ડની અંદર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે એટ ધ રૂમ ટેમ્પરેચર બેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ કન્ડક્ટર મટિરિયલમાં ઓવરલેપ થતા હોય છે તો જેથી કરીને કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન આવશે તો એને ફ્રી ઇલેક્ટ્રોન કહેવામાં આવશે અને આફ્ટર જે છે જે જે છે કે કન્ડક્ટર મટિરિયલમાં કરંટ ફ્લો થાય છે બરાબર છે તો એક્ઝામની અંદર શું પૂછાઈ શકે તો ની પ્રોપર્ટી શું છે તો આઉટર બોડીની અંદર એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે તો તેને કન્ડક્ટર મટીરિયલ કહેવામાં આવે છે જેની અંદર કરંટ પસાર થાય છે તેને પણ કન્ડક્ટર કહેવામાં આવે છે એ વસ્તુ તો છે જ બટ બાય ઇલેક્ટ્રોન શું છે તો બાય ઇલેક્ટ્રોન આપણે કહી શકીએ કે એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે તો એને આપણે જે છે કન્ડક્ટર મટિરિયલ કહી શકીએ છીએ કારણ કે બંને જે છે કે ઓવરલોબ કરતા હોય છે અને કરંટ જે છે કે ફ્રી ઇલેક્ટ્રોન્સ કરંટને ફ્લો થવા માટે ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હોવા જોઈએ એક્ઝામ્પલ્સ તરીકે એજી સિલ્વર કોપર એયુ એટલે કે ગોલ્ડ બરાબર છે આ બધા એક્ઝામ્પલ્સ છે કન્ડક્ટરના બેસ્ટ કન્ડક્ટર જે છે તો આ બધા એના એક્ઝામ્પલ્સ છે કન્ડક્ટરની અંદર બરાબર છે તો આ વાત થઈ કન્ડક્ટરની ખ્યાલ આવ્યો કન્ડક્ટર મટીરિયલમાં શું છે વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે એક બે ને ત્રણ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે બેલેન્સ બેન્ડમાં તો એને આપણે કન્ડક્ટર મટીરિયલ કહીશું સેમ લોજિક પેલા આપણે ઇન્સ્યુલેટરમાં આવીએ ઓકે હવે ઇન્સ્યુલેટરમાં શું છે એક છે પાંચ છ અને સાત ઓકે અહીંયા શું છે આ બધા ઇલેક્ટ્રોન છે આઉટર બોડીમાં પ્રેઝન્ટ હશે જ્યારે બી તમે ઓર્બિટ ફૂલફીલ કરશો ટુ એન એકોર્ડિંગ ઓકે તો એની અંદર આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ તો હવે દેખો ઇલેક્ટ્રોન જે છે એ આઉટર બોડી મીન્સ કે આઉટર ઓર્બિટની અંદર એક બે ત્રણ ઇલેક્ટ્રોન હશે તો એને આપણે કન્ડક્ટર મટિરિયલ કહી શકીએ છીએ તો હવે કન્ડક્ટર મટિરિયલ હશે તો એ શું કરે છે તો આપણે વાત કરીએ કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ઓવરલેપ થતા હોય છે તો એમાં થશે શું કે કન્ડક્ટર મટીરિયલ જે છે એ ઇઝીલી ઇલેક્ટ્રોનને ગુમાઈ દેશે સમજી લો કે એક બે અને ત્રણ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે તો એ જે છે કે ઇલેક્ટ્રોનને ઇઝીલી કન્ડક્શન બેનમાં મોકલી શકશે તો એના લીધે એ બેનને બંને ઓવરલેપ કરતા હોય છે અને ફ્રી ઇલેક્ટ્રોન મળી રહે છે હવે વાત કરીએ ઇન્સુલેટરની સમજો ઇન્સ્યુલેટરની વાત કરો ઇન્સુલેટરની અંદર કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે પાંચ છ અને સાત જે પણ ઇન્સ્યુલેટર મટિરિયલ હશે બરાબર છે માઇકા છે ગ્લાસ છે રબર છે જે પણ ઇન્સ્યુલેટર મટિરિયલ છે બરાબર જેમાં કરંટ ફ્લો થતો નથી એવા મટીરિયલ ઇન્સ્યુલેટર મટિરિયલ કહીએ છીએ તો એની અંદર આઉટર બોડી એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે પાંચ છ અને સાત હશે તો ઓબ્વિયસલી વસ્તુ છે કે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન વધારે છે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ બરાબર છે તો એ જે છે કે કન્ડક્શન બેનમાં જવાના નથી બરાબર છે અને વેલેન્સ બેન્ડ ઇન્સ્યુલેટર મટીરિયલમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ આ બંને વચ્ચે એર ગેપ વધારે હોય છે એનર્જી ગેપ જે હોય છે એનર્જી ગેપ એ બહુ વધારે હોય છે જેથી કરીને વેલેન્સ ઇલેક્ટ્રોન કન્ડક્શનની અંદર મીન્સ કે વેલેન્સ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી અને ફ્રી ઇલેક્ટ્રોન મળતા નથી જેથી કરીને કરંટ ફ્લો થતો નથી ઓકે કરવા માટે એક ઇલેક્ટ્રોન લેવાના છે ઓકે જેમ કે સિમ્પલ આપણે એનએ પ્લસ જે છે આપણે ખ્યાલ છે કે એનએ ઓકે તો એન એટલે કે સોડિયમ જે છે એનો ઇલેવન નંબર છે એટોમિક નંબર તો આપણે એની ઓર્બિટ કમ્પ્લીટ કરીએ તો ટુ થાય છે તો અહીં જે આઉટર બોડીમાં મીન્સ કે આઉટર ઓર્બિટની અંદર જે એક ઇલેક્ટ્રોન છે તો એ એક ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવી દેશે એ લૂઝ કરશે બરાબર છે જ્યારે ક્લોરીન જે છે એનું સેવન્ટીન છે સત્તર એટોમિક નંબર તો ટુ એટ અને સેવન બરાબર છે તો સેવન છે તો એ એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન એ લેશે અને પોતાની ઓર્બિટ જે છે એ ફૂલફિલ કરશે ફોર બિડન એનર્જી ગેપ યસ ફોર બિડન એનર્જી ગેપ ઓકે બધી જ વસ્તુ સેમિકન્ડક્ટર મટીરીયલ જ્યારે આપણે ચલાવીશું બરાબર છે તો બધું જ વસ્તુ આપણે અંદર ખ્યાલ આવશે યસ નોનટેક પણ ચાલશે ઓકે તો હવે જે છે કે ક્લોરીન જે છે તો આ બંને ભેગા થઈને આપણને ખ્યાલ છે કે એને જે છે એક ઇલેક્ટ્રોન આપે છે એટલે એને પ્લસ અને સીએલ લેશે દેટ મીન્સ એને સીએલ કોમ્બો જે છે એ થાય છે બરાબર છે તો આ વસ્તુ બેઝિક છે બરાબર તો સમજો કે ફાઇવ સિક્સ અને સેવન ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે બરાબર છે મટ તમારા ઇન્સ્યુલેટરની અંદર ઓર્બિટની અંદર તો જે છે કે એ ગુમાવશે નહીં મીન્સ કે એ ઇલેક્ટ્રોન લૂઝ નહીં કરે ઇલેક્ટ્રોન લેવાનું ટ્રાય કરશે એટલે કે એની વચ્ચે જે ફોરબિડન ગેપ જે છે એ ઇલેક્ટ્રોન જે છે કે બેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવાના નથી અને ફોરબિડન ગેપ એનર્જી જે છે એ બહુ વધારે હોય છે ગેપ જેથી કરીને ઇલેક્ટ ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્શન બેનમાં જતા નથી એટલે ઇન્સ્યુલેટરની અંદર તમારો કરંટ ફ્લો થતો નથી બરાબર છે પછી ટેમ્પરેચરની પણ અલગ અલગ ઇફેક્ટ આવે છે બરાબર છે કન્ડક્ટર મટિરિયલમાં હોય તો શું થાય છે કે ટેમ્પરેચર જેમ ઇન્ક્રીઝ થશે બરાબર છે તો એની પર શું ઇમ્પેક્ટ આવશે ઇન્સુલેટરની અંદર શું ઇમ્પેક્ટ આવશે એ બધું આપણે ટેમ્પરેચર વર્સિસ રજિસ્ટન્સનું જ્યારે ગ્રાફ દેખશું ત્યારે હું તમને પ્રોપર સમજાઈશ તો અત્યારે આપણે એક્ઝામમાં માટે યાદ રાખવાનું છે કે વેલેન્સ ઇલેક્ટ્રોન જે હોય છે તો ઇન્સ્યુલેટરની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય છે ફાઈવ સિક્સ અને સેવન ઇલેક્ટ્રોન જો આઉટર બોડીમાં પ્રેઝન્ટ રહેશે આઉટર ઓર્બિટની અંદર તો આપણે જે છે એને ઇન્સ્યુલેટર તરીકે કહી શકીએ છીએ આની અંદર અલગ અલગ બોન્ડ બી આવે છે બરાબર છે હવે જો વાત કરીએ તો સર કે જેની અંદર ચાર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ રહેશે આઉટર બોડી આઉટર ઓર્બિટની અંદર ઓકે તો એની અંદર શું થશે આ ચાર ઇલેક્ટ્રોન આપી દેશે કે ચાર ઇલેક્ટ્રોન લેશે જેમ કે એક બે અને ત્રણ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય આઉટરમાં તો ઓબ્વિયસલી વસ્તુ છે કે જે જે છે છે એ ઇલેક્ટ્રોન લૂઝ કરશે બરાબર છે હશે તો એ ઇલેક્ટ્રોન કરશે લેશે ઓકે છે તો ઇલેક્ટ્રોન હશે આઠની ઓર્બિટ કમ્પ્લીટ કરવા માટે એ ફોર ઇલેક્ટ્રોન લેશે કે ફોર ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવશે યસ યસ બધાના આપણે ડેમોલેક્ચર રાખીશું ઓકે હવે આપણે ડિસ્કશન કરીએ કે સેમી કન્ડક્ટર મટીરિયલ તો એવા મટીરિયલ કે જેની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય છે પ્રેઝન્ટ ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે પ્રેઝન્ટ હોય છે તો એને આપણે સેમી કન્ડક્ટર મટીરિયલ કહીએ છીએ ઓકે તો જેની અંદર કયા મટીરિયલ આવે છે કાર્બન છે સિલિકોન છે આ બધા મટીરિયલ જે છે એને આપણે સેમી કન્ડક્ટર મટીરિયલ તરીકે કહીએ છીએ હવે આની અંદર જે છે કે કોવેલેન્ટ બોન્ડ બને છે ઓકે કોવેલેન્ટ બોન્ડ સેમી કન્ડક્ટર આખું એક અલગથી ચેપ્ટર છે સેમી કન્ડક્ટરની પ્રોપર્ટીઝ છે બરાબર છે પી પ્લસ છે એન માઇનસ છે મેઝોરિટી ક્યારે માઇનોરિટી કેરી બધી જ વસ્તુ જે છે કે એની અંદર તમને જોવા મળશે પરેશભાઈ બરાબર છે અત્યારે એ ટોપિકનું ડિસ્કશન કરીને જે છે કે ટાઈમ જે છે કે આપણે બેઝિક વસ્તુ સમજીએ છીએ ઓકે હવે એક્ઝામ્પલ તરીકે સેમી કન્ડક્ટરના મટીરિયલ તરીકે એક્ઝામ્પલ્સ છે કાર્બન સિલિકોન આ એક્ઝામ્પલ્સ છે ભાઈ એ ઇન્સ્યુલેટરના છે યાદ રાખજો આ એક્ઝામ્પલ્સ જે છે એ ઇન્સ્યુલેટરના છે એક્ઝામ્પલ મિકા પોશન ગ્લાસ રબર આ એક્ઝામ્પલ ઇન્સ્યુલેટરના છે સેમી કન્ડક્ટ મટીરિયલ જે છે કે જેની અંદર ચાર ઇલેક્ટ્રોન હોય છે ને કન્ડક્ટર મટિરિયલ કહે છે કયા છે સેમી કન્ડક્ટર મટિરિયલ તો કાર્બન છે સિલિકોન છે કાર્બનનો એટોમિક નંબર છ હોય છે તો ટુ અને ફોર બરાબર છે સિલિકોનનો ફોર્ટીન હોય છે બરાબર છે ટુ એઇટ અને ફોર ઓકે ટુ એઇટ અને ફોર તો હવે આ ફોર ઇલેક્ટ્રોન આપશે કે લેશે પોતાની ઓર્બિટ કમ્પ્લીટ કરવા માટે તો એના માટે એ ભાગીદારી કરશે કોવેલેન્ટ બોન્ડ કરે છે જેમ કે સિલિકોન છે બરાબર છે તો સિલિકોનની અંદર સિલિકોનના પોતાના ચાર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે અહીંયા બરાબર છે આઉટર બોડીમાં તો હવે અહીં જે મટિરિયલ આવશે પી પ્લસ આવશે કે એન માઇનસ આવશે બરાબર છે તો એના અકોર્ડિંગ જે છે કે અહીં ઇલેક્ટ્રોન સમજો કે ભાગીદારી કરે છે અહીં કોઈ મટિરિયલ છે બરાબર છે તો ભાગીદારી થશે પંદર જે ફોસ્ફરસ પંદર છે તો બે આઠ પાંચ છે તો પાંચ ઇલેક્ટ્રોન છે તેમાંથી ચાર ઇલેક્ટ્રોનનું ભાગીદારી થશે બરાબર છે અને એક ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે બરાબર છે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા વધે છે તો એને એન ટાઇપ કહેવામાં આવે છે તો આ બધી જ વસ્તુઓ જે છે એ આપણે ડિસ્કશન કરશું સેમી કન્ડક્ટર મટિરિયલમાં હાલ ખાલી આપણું ડિસ્કશન એ વસ્તુનું છે કે કન્ડક્ટર કોને કહેવાશે નોટ ઓનલી કે ભાઈ જેની અંદર કરંટ કેરી થાય છે એના જ કન્ડક્ટર મટિરિયલની એ ડેફિનેશન નથી એના સિવાય બી ડેફિનેશન છે કે વેલેન્સ ઇલેક્ટ્રોન એક બે ને ત્રણ હોય તો કન્ડક્ટર ચાર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય તો એને આપણે જે છે કે શું કહી શકીએ છીએ સેમિકન્ડક્ટર કહી શકીએ છીએ અને પાંચ છ અને સાત ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે તો એને આપણે ઇન્સ્યુલેટર મટિરિયલ તરીકે કહી શકીએ છીએ ઇન્સ્યુલેટરમાં કોણ આવશે તો મિકા પોશલિંગ ગ્લાસ રબર ઇન્સ્યુલેટર મટિરિયલ છે સેમી કન્ડક્ટરમાં કાર્બન છે સિલિકોન છે જર્મેનિયમ છે આ બધી વસ્તુ એની અંદર આવશે યસ યસ એક્સેપ્ટર છે ડોનર છે આ બધી જ વસ્તુઓ આપણે જે છે એ સેમી કન્ડક્ટરની અંદર ડિફાઈન આપણે બધું ડિફાઈન કરશું ઓકે અહીંયા જે વસ્તુ લેવન ચાલુ કરશું તો અત્યારે બેઝિક ઇલેક્ટ્રિકલ કરતાં એ ટોપિક સેમી કન્ડક્ટરનો ટોપિક વધી જશે પી પ્લસ કોને કહેવાય એન માઇનસ કેમ કહેવામાં આવે છે અહીંયા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ રહે છે એક વધારાનું તો એને એન માઇનસ એ આપશે ડોન ડોનેટ કરશે બરાબર છે જ્યારે જેની અંદર બે એટ અને થર્ટીન નંબર છે બરાબર છે તો અહીંયા ત્રણ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ તો એક હોલ ક્રિએટ કરશે તો એ પોઝિટિવ કેરિયર જે છે કે ત્યાં હોલ બનાવશે એટલે એને પી પ્લસ કહેવામાં આવે છે ઓકે તો પી પ્લસ છે એન માઇનસ આ બધી જ વસ્તુનું ડિસ્કશન જે છે એ આપણે જ્યારે બી સેમી કન્ડક્ટર મટિરિયલ્સ ચલાવીશું ત્યારે એ વસ્તુનું ઓકે ગુડ મોર્નિંગ ઓકે હવે આપણે સેમી કન્ડક્ટર મટીરિયલ જે છે કે ટોપિક્સની વાત કરીએ ઓકે તો ત્રણ વસ્તુ આપણે અત્યારે દેખ્યું છે વસ્તુ ફ્રી ને આપણને ખ્યાલ આવ્યો ફ્રી ઇલેક્ટ્રોન્સ ક્યાં કહેવામાં આવે છે તો કન્ડક્ટર મટિરિયલ હોય છે તો એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હોય છે બરાબર છે ઇન્સ્યુલેટરમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હોતા નથી અને સેમી કન્ડક્ટર મટિરિયલની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન ચાર હોય છે તો જે કોવેલેન્ટ બોન્ડ બનાવે છે ઓકે તો જે છે કે હવે આપણે નેક્સ્ટ આપણો ટોપિક જે છે આપણે કેટલી વસ્તુ શીખ્યા એનું આપણે રિવાઇઝ કરી લઈએ એકવાર તો એક કુલમ જે છે તો એની અંદર કેટલા ચાર્જ હોય છે સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ મલ્ટિપ્લાય ટેન રેસ ટુ એટીન ઓકે તો આટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે એક ઇલેક્ટ્રોન બરાબરની વેલ્યુ શું થાય તો આ ખાસ યાદ રાખજો વન પોઈન્ટ સિક્સ ટેન ઇન્સ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ બરાબર છે પછી આપણે કન્ડક્ટરની અંદર કન્ડક્ટર કોને કહેવામાં આવે છે એક બે અને ત્રણ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય આઉટર ઓર્બિટમાં તો એને કન્ડક્ટર સેમીની અંદર ચાર ઇલેક્ટ્રોન હશે અને ઇન્સ્યુલેટરની અંદર ફોર ફાઇવ અને સિક્સ બરાબર છે આટલી વસ્તુ જે છે કે આપણે યાદ રાખવાની છે એક્ઝામ રિગાર્ડિંગ બરાબર છે ઓકે હવે નેક્સ્ટ વસ્તુ જે છે ટોપિક બરાબર છે હવે નેક્સ્ટ આપણો કરંટની વાત કરીએ ઇલેક્ટ્રિકલ કરંટ બરાબર છે તો ઇલેક્ટ્રિકલ કરંટની આપણે ડેફિનેશન જે છે કે ફ્લો ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ કરંટની ડેફિનેશન્સ બરાબર આ બધી વસ્તુ બહુ બેઝિક છે આપણને ખ્યાલ છે બરાબર છે તો ફ્લો ઓફ ફ્રી ઇલેક્ટ્રોનને આપણે કરંટ કહીએ છીએ કરંટને ફ્લો થવા માટે ફ્રી ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ કન્ડક્શન બેનમાં ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે તો તો જ જે છે કે કરંટ ફ્લો થઈ શકે છે તો ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે તો ત્યાં કરંટ ફ્લો થશે તો કરંટ એટલે શું થાય છે કે ફ્લો ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ રેટ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ બરાબર છે ઇલેક્ટ્રોન વિથ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કેટલા ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે બરાબર છે એનો રેટ શું છે તો એને આપણે કરંટ કહીએ છીએ તો કરંટનો એક ફોર્મ્યુલા અહીં ડિફાઈન થાય છે કે આઈ ઇક્વલ ટુ ક્યુ બાય t આઈ ઇક્વલ ટુ ક્યુ બાય આ આપણે ફોર્મ્યુલા બરાબર બેઝિક ફોર્મ્યુલા છે હવે ક્યુ શું છે ક્યુ વોટ ઇઝ અ q તો ક્યુ કુલમ છે હમણાં વાત કરીએ હવે ક્યુ પણ ડિફાઇન થયો છે આપણે જે વસ્તુની વાત કરી હતી કે ક્યુ જે છે એક કુલમ બરાબર આટલું છે તો એવી રીતે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે વધારે હોય તો એનામાં એના લીધે ક્યુ બરાબર શું છે તો કે એન ઇન્ટુ ઈ ક્યુ બરાબર શું ડિફાઈન થાય છે એન ઇન્ટુ ઈ જે એન શું છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એન શું છે તો એન તમારા છે નંબર ઓફ ઇલેક્ટ્રોન હવે ઈ શું છે તો ઈ બરાબર આપણે શું લખશું વન પોઈન્ટ સિક્સ માઇનસ નાઇન્ટીન કુલમ ઈ બરાબર જે છે આપણે વન પોઈન્ટ સિક્સ કુલમ જે છે ઈની વેલ્યુ લખશું અહીં તમને એન બરાબર જેમ કે બિલિયન્સ ઓફ ઇલેક્ટ્રોન છે મિલિયન્સ ઓફ ઇલેક્ટ્રોન જે છે બરાબર છે ઓનલાઈન જ તમારી બેચ રહેશે બરાબર છે એપ્લિકેશનમાં તો અહીં આપણે વેલ્યુ રહેશે તો ક્યુ બરાબર તમારી એક ફોર્મ્યુલા થયો છે એન ઇ એન એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે ઈની વેલ્યુ છે આઈ બરાબર ક્યુ બાય ટી થાય છે ઓકે હવે તો આ જ ફોર્મ્યુલા આની અંદર આપણે આ વસ્તુ પૂટ કરીએ તો એક નવો ફોર્મ્યુલા બની જાય છે કે આઈ બરાબર એન ઇ બાય ટી ઓકે આઈ બરાબર શું થાય છે એન ઇ બાય ટી હવે કરંટનો યુનિટ શું હોય છે તો કરંટનો યુનિટ આપણને ખબર છે કે એમ્પિયર જે છે હોય છે ફ્લો ફ્રી ઇલેક્ટ્રોન આપણે કહી શકીએ આ ત્રણ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાના છે જે ઈ બરાબર એક પોઈન્ટ છ દસ ટેન વેલ્યુ મૂકવાની છે અને એન બરાબર તમને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આપેલા હશે એ નંબર ઓફ ઇલેક્ટ્રોન શું છે હવે આફ્ટર જે છે આપણો વોલ્ટેજ કોને કહેવાશે એની ડિસ્કશન કરીએ કરંટનું ડિસ્કશન થઈ ગયું છે હવે વોલ્ટેજ શું છે બરાબર છે ઓકે વોલ્ટેજ બરાબર છે વોટ ઇઝ અ વોલ્ટેજ તો પ્રેશર ઇલેક્ટ્રિકલ પ્રેશરને આપણે શું કહીએ છીએ વોલ્ટેજ જેમ કે આપણે આપણે બી એ જ રીતે છે ને પ્રેશર વગર કોઈ કામ થતું નથી બસ એ જ વસ્તુ છે સેમ લોજિક સમજી લો કે એક્ઝામ આવશે બરાબર છે તો એનું પ્રેશર આવશે તો જ આપણે કોઈ ક્લાસ અટેન્ડ કરીએ છીએ અથવા ક્લાસ જોઈએ છે બરાબર છે તો પ્રેશર વગર જે છે કોઈપણ વસ્તુનું કામ થતું નથી એ પછી આપણે હ્યુમન બોડી હોય કે નોન હ્યુમન બોડી હોય બરાબર છે તો સેમ લોજિક છે ઇલેક્ટ્રિકલ પ્રેશર બરાબર વોલ્ટેજ શું કરે છે તો એ ઇલેક્ટ્રિકલ પ્રેશર આપે છે જેથી કરીને વોલ્ટેજ પ્રેઝન્ટ હશે તો જ જે છે કે સિસ્ટમમાં કરંટનો ફ્લો થશે એ પ્રેશર પૂરું પાડે છે તો વોલ્ટેજ શું છે કે ઇલેક્ટ્રિકલ પ્રેશર બરાબર છે વોલ્ટેજનું યુનિટ બરાબર છે તો એક તો યુનિટ આપણને ખ્યાલ છે કે વોલ્ટ જે છે એ વોલ્ટેજનું યુનિટ છે બરાબર છે જનો યુનિટ જે છે એ વોલ્ટ છે હવે બીજો યુનિટ ખાસ યાદ રાખવાનો છે એક તો આપણો યુનિટ છે વોલ્ટ અને બીજો યુનિટ ઝૂલ પર કુલમ વોલ્ટેજ ઇક્વલ ટુ શું થશે ઝૂલ પર કુલમ હવે ઝૂલ પર કુલમ શું છે વોલ્ટેજનું બરાબર છે તો એનું આપણે ડેફિનેશન જોઈ લઈએ ઇલેક્ટ્રિકલ કરંટની અંદર આપણે જેમ વાત કરીએ એમ બરાબર છે હવે ઇલેક્ટ્રિકલ કરંટની અંદર જે છે કે આપણે પહેલા વોલ્ટેજ સમજી લઈએ પછી ઇલેક્ટ્રિકલ કરંટ ડાયરેક્શન જોઈ લઈશું બરાબર છે પોટેન્શિયલની જો વાત કરીએ તો જેમ વાત કરીએ એમ પ્રમાણે વોલ્ટેજ છે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ બરાબર છે વોલ્ટેજનું યુનિટ જે છે વોલ્ટ છે અધર યુનિટ જે છે વોલ્ટેજનું શું છે ઝૂલ પરકુલમ વર્ક ઝૂલ કોનો યુનિટ છે વર્કનો અને કુલમ દેટ મીન્સ કે એક કુલમને એક કુલમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે વર્ક કરવું પડે છે તો એને કેટલી એનર્જી જરૂર પડશે મીન્સ કે એને કેટલું એનર્જી જરૂર પડશે તો એ ડિફાઈન શું થાય છે વોલ્ટેજ એક કુલમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવા માટે કેટલી તાકાત જોઈશે કેટલું પોટેન્શિયલ જોઈશે તો એ વસ્તુ ડિફાઈન કરે છે વોલ્ટેજ એટલે વોલ્ટેજના બે યુનિટ છે બરાબર છે એક છે વોલ્ટેજ અને એક છે આપણે દેખ્યું કે વી બરાબર શું છે ઝૂલ પર કુલમ આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનો છે એક તો જનરલી બધા ફોર્મ્યુલા જાણે છે કે વી ઇક્વલ ટુ આઈઆર આ બી આપણે જાણેલું છે બરાબર આ બી આપણે ચલાવીશું ઓમ સ્લોની અકોર્ડિંગ બરાબર છે વી ઇક્વલ ટુ આઈઆર પણ આ જનરલી બધા જાણે છે એટલે વી બરાબર આઈઆર તો બધાને ખબર છે બરાબર છે બટ વોલ્ટેજ ઇક્વલ ટુ ઝૂલ પર કુલમ આનો આઈડિયા નથી બરાબર છે ઝૂલ જે છે એક એનર્જી છે ઝૂલ શું છે વર્ક તમે એક એનર્જી એક કુલમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે કેટલી એનર્જીનો યુઝ કર્યો છે બરાબર છો તો એ ઝૂલ તમારી એનર્જી હશે બરાબર છે અને કુલમની વાત છે ઓકે તો વોલ્ટેજનો યુનિટ જે છે ઝૂલ પર કુલમ થાય છે હવે જેમ વાત કરીએ આપણે તે ઇલેક્ટ્રિકલની અંદર ઇલેક્ટ્રિકલ કરંટની જો વાત કરીએ તો આપણને ખબર છે કે જે ઇલેક્ટ્રોન હશે ઇલેક્ટ્રોન એ હંમેશા કઈ ડાયરેક્શન તરફ મૂવ થશે સમજી લો ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ છે તો એ પોતે જે છે કે પોઝિટિવ તરફ મૂવ થવાનું ચાલુ કરશે ઓકે તો સિમ્પલ લોજિક છે કે અહીં જે છે કોપર એક સ્ટ્રીપ આપણે દોરી છે તો એ કોપર સ્ટ્રીપમાં શું છે અહીં ઇલેક્ટ્રોન્સ છે સમજો આ બધા શું છે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે બરાબર છે ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે કોપર સ્ટ્રીપ હોય છે કોપર છે તો એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હશે તો હવે ફ્રી ઇલેક્ટ્રોન્સ જે છે કે જ્યારે બી તમે અહીં વોલ્ટેજ આ શું છે કે બેટરી છે વોલ્ટેજ એટલે કે ઈએમએફ જે છે આપણે કહીએ છીએ બરાબર છે બેટરી છે તો બેટરીનો પોઝિટિવ બેટરીના બે ટર્મિનલ હશે પોઝિટિવ અને નેગેટિવ તો પોઝિટિવ ટર્મિનલ તરફ ઇલેક્ટ્રોન જે છે એ પોઝિટિવ ટર્મિનલ તરફ જે છે એ એટ્રેક થશે કારણ કે પોતે ઇલેક્ટ્રોન નેગેટિવ છે તો એ પોઝિટિવ તરફ એટ્રેક થશે તો અહીં ઇલેક્ટ્રોન જે છે એ આ ડાયરેક્શનમાં આવશે બરાબર છે બટ તમારો करंट इन डायरेक्शन शू करंट इन डायरेक्शन तो करंट ऑलवेज पॉजिटिव टर्मिनल टू नेगेटिव टर्मिनल तरफ, जसे. नी तरफ. जैसे नी डायरेक्शन हे पॉजिटिव टर्मिनल टू नेगेटिव टर्मिनल तरफ बराबर हाई पोटेंशियल थी पोटेन्शियल एवं कही सकते करंट जो है ये हाई पोटेन्शियल ए वोल्टेज थो वोल्टेज तरफ जैसे लो पोटेंशियल तरफ जैसे કરંટની ડાયરેક્શન કેવી હશે હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ તરફ હશે તો ફ્રી ઇલેક્ટ્રોન્સની ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન બંને તમે દેખી શકો છો કે બંને એકબીજાને ઓપોઝ કરે છે ઓકે તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જો ઇલેક્ટ્રોન કરંટની ડાયરેક્શન આ હશે આ ડાયરેક્શનમાં તો ફ્રી ઇલેક્ટ્રોનની ડાયરેક્શન જે છે એના કરતાં ઓપોઝિટ હશે આ એક સ્ટેટમેન્ટ બી છે જે આપણે વસ્તુ જે કન્વેન્શનલ કરંટ ડાયરેક્શન કેવી હોય છે આ સ્ટેટમેન્ટ આપણે યાદ બી રાખતા બરાબર છે કંઈ યાદ રાખવાની જરૂર નથી ઇલેક્ટ્રોનની ડાયરેક્શન આ રીતની છે તો કન્વેન્શન કરંટ જે છે એ હંમેશા કરંટની ડાયરેક્શન શું હોય છે હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ તો એ પોઝિટિવ હાઈ પોટેન્શિયલ છે વિથ રિસ્પેક્ટ ટુ નેગેટિવ એટલે કરંટ જે છે પોઝિટિવ ટુ નેગેટિવ તરફ જશે જ્યારે ઇલેક્ટ્રોન પોતે પોઝિટિવ તરફ એટ્રેક્ટ થશે એટલે પ્લસ તરફ આવશે એટલે બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે બરાબર છે કન્વેશન કરન્ટ ડાયરેક્શન યસ ઓકે તો એ જ વસ્તુની વાત છે અહીંયા બરાબર છે તો અહીં આપણે જે છે કે ઇલેક્ટ્રિકલ કરંટની ડાયરેક્શન બી દેખી લીધી છે બરાબર છે હવે પોટેન્શિયલ ડિફરન્સ શું છે મેઝરમેન્ટ ઓફ કરંટ ઓકે એ વસ્તુની વાત થઈ ગઈ છે પોટેન્શિયલ ડિફરન્સ જે મેં વાત કરીએ એ પ્રમાણે બરાબર છે પોટેન્શિયલ ડિફરન્સ તમારો કરંટ હંમેશા શું હશે હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ તરફ હશે તો આમાં આપણે એક્ઝામની અંદર એવું પૂછી શકીએ છીએ કે ભાઈ પ્લસ ફાઈવ વોલ્ટ છે અને થ્રી વોલ્ટ છે તો કરંટ ડાયરેક્શન કઈ હશે તો અહીં આ ડાયરેક્શન હશે તમારી કરંટની તો એક્ઝામ એવું પૂછી શકે તો કે ઇલેક્ટ્રોન ડાયરેક્શન કઈ હશે તો ઓબ્વિયસલી વસ્તુ છે કરંટ ડાયરેક્શન આ રીતની છે તો ઇલેક્ટ્રોનિક ડાયરેક્શન જે છે એના ઓપોઝિટ હશે બરાબર છે તો આ લોજિક સેમ છે બરાબર છે અહીં જે છે કે આ ડાયરેક્શન શું છે કોની છે ઇલેક્ટ્રોનની છે જ્યારે કરંટ ડાયરેક્શન જે છે એ આ રીતની હશે કેમ કારણ કે કરંટ ઓલવેઝ ફ્લો હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ પ્લસ ટુ માઇનસ અથવા હાઈ ટુ લો અહીં ફાઇવ વોલ્ટ પ્લસ છે એને થ્રી વોલ્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ આ પોટેન્શિયલ હાયર કહેવામાં આવે છે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ જેથી કરીને કરંટ જે છે એ અહીંથી આમ જશે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ પ્લસ ફાઈવ તરફ જે છે એટ્રેક્ટ થશે બરાબર છે તો આ વસ્તુની વાત છે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એને પીડી કહેવામાં આવે છે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એને પીડી કહેવામાં આવે છે બરાબર છે પીડી અને પોટેન્શિયલ ડિફરન્સનો યુનિટ પણ શું હોય છે વોલ્ટેજ જ હોય છે વોલ્ટ જ હોય છે પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું છે બે નો ડિફરન્સ છે તો સિમ્પલ છે ફાઇવ 3 કરો તો ટુ પણ ટુ શું વોલ્ટેજ આવવાના છે બરાબર છે તો પીડીનો યુનિટ પણ શું થાય છે વોલ્ટ થાય છે ઓકે તો આપણે અત્યારે જે છે કે બેઝિક વસ્તુનું જાણ છે આ બધી વસ્તુ જેને ખ્યાલ હશે એ લોકોને થોડું જે છે કે બોરિંગ બી લાગતું હોઈ શકે છે કારણ કે આ બધું બહુ બેઝિક વસ્તુ છે આપણે જેમ વાત કરી કે દરેક વસ્તુ આપણે બેઝિકથી લેવાના છીએ બરાબર છે ક્યુ બરાબર એની થી આપણે સ્ટાર્ટ E ની વેલ્યુ શું છે એક કુલમની વેલ્યુ શું છે દરેક વસ્તુનું આપણે આ રીતે ડિસ્કશન થશે હવે ડ્રિફ્ટ વેલોસિટી શું છે અને ડ્રિફ્ટ વેલોસિટી અને કરંટ વચ્ચેના ફોર્મ્યુલા શું છે એ આપણે ડિસ્કસ કરશું ઓકે સારું વોટ ઇઝ અ ડ્રિફ્ટ વેલોસિટી બરાબર છે તો ડ્રિફ્ટ વેલોસિટી શું છે દેખો એક સિમ્પલ પહેલી વસ્તુ સમજો વોટ ઇઝ અ વેલોસિટી વેલોસિટી એટલે ઇન્શોટ આપણે કહી શકીએ વેક ગુજરાતીમાં કહીએ તો વેક વેલોસિટી ઇઝ નથિંગ બટ જે છે કે ભાઈ કોઈ પણ જે છે કે ટ્રાન્સફર ડિસ્ટન્સ બરાબર છે ડી બાયટી આપણે કહીએ છીએ કે એક માણસે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ડિસ્ટન્સ કવર કર્યું કેટલા ટાઈમમાં કર્યું તો એને આપણે વેલોસિટી કહીએ છીએ બરાબર છે તો અહીં કોની વાત છે તો અહીં આપણા ઇલેક્ટ્રોનની વાત છે અહીં કોની વાત છે ઇલેક્ટ્રોનની વાત છે બીજી વસ્તુ કયા ઇલેક્ટ્રોન તો ઓબ્વિયસલી વસ્તુ છે ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલે કે કન્ડક્ટર મટિરિયલની વાત હશે તો કોપરની એક આપણે વાયર જે છે તો એની અંદર આપણે કહી શકીએ છીએ કે કોપરની વાયર છે તો કોપરની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હશે બરાબર છે તો એ કોપરની સ્ટ્રીપની અંદર એ કોપરના વાયરની અંદર તમારા ઇલેક્ટ્રોન જે અહીં પ્રેઝન્ટ છે અહીં જે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે એ ઇલેક્ટ્રોન આ પ્લેસમાંથી આ પ્લેસમાં ટ્રાન્સફર થશે આ પ્લેસથી એક જગ્યાએથી બી જગ્યાએ જશે કેમ કારણ કે આપણે જ્યારે બી ઈ એમ એટલે કે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ તો ઇલેક્ટ્રોન જે છે એ મૂવ થવાના ચાલુ થશે યસ એમસ્યુક્યુ બી આપણે કરાવીશું યુટ્યુબમાં બરાબર છે ડોન્ટ વરી અત્યારે પેલા થોડી થિયરી કરીએ થિયરી થોડી ખ્યાલ હતો તો પછી એમસ્યુક્યુ ચાલે અદરવાઈઝ એમસીક્યુ એટલા એમસીક્યુ કઈ રીતે ડાયરેક્ટ કરી શકું બરાબર છે થોડી થિયરી તો ચાલશે આફ્ટર ડેટ આપણે એને એમસીક્યુ સોલ્વ કરશું ને બરાબર છે તો હવે રિલેશન શું જો સમજો પહેલાં ડ્રીફ્ટ વેલોસિટી એટલે શું છે બરાબર છે એટલે ટ્રાન્સફર થાય છે ડ્રીફ્ટ થવું બરાબર છે તો ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ડ્રીફ્ટ થાય છે તો નામ છે મીન્સ કે વેલોસિટી આપણે કહીએ છીએ તો એને ડ્રીફ્ટ વેલોસિટી કહેવામાં આવે છે તો ડ્રીફ્ટ વેલોસિટીનો ફોર્મ્યુલા શું થાય છે બરાબર બધું સિમ્પલ વસ્તુ છે તો ડ્રીફ્ટ વેલોસિટી જે છે પહેલી વસ્તુ શું ટ્રાન્સફર થાય છે ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન નહીં એન ઇન્ટુ ઇ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થવાના છે અહીંથી અહીં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થશે આ પ્લેસથી અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જવા માટે નંબર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થતા હશે બરાબર છે બીજી વસ્તુ કે અહીં જે છે કેટલું એરિયા હશે તો સિમ્પલ લોજિક છે જેટલું કોપરસ્ટ્રીપનું એરિયા હશે એટલો જ એરિયામાં ટ્રાન્સફર થવાના છે ઇલેક્ટ્રોન બહાર તો જવાનું નથી બરાબર છે તો જેટલો અહીં એરિયા હશે એટલો જ એરિયા હશે એટલે એરિયા પણ ઇન્ક્લુડ છે કઈ કઈ વસ્તુ ડ્રીપ્ટ વેલોસિટી જે છે એનો ફોર્મ્યુલા કઈ રીતે બને છે તો ડ્રીપ્ટ વેલોસિટી જે છે તો કઈ કઈ વસ્તુની અંદર આવે છે તો સિમ્પલ લોજિક છે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એટલે કે એન ઇન્ટુ ઇ આવશે એરિયા આટલા એરિયાની અંદર ઇલેક્ટ્રોન તમારા ટ્રાન્સફર થવાના છે બરાબર છે તો એન ઇન્ટુ મીન્સ કે એના જે એરિયા જે છે એ આવશે ઇન્ક્લુડ થશે ઓકે આફ્ટર ધેટ કરંટ બરાબર છે કરંટ તો હશે જ ને સિસ્ટમ એની અંદર કરંટ હશે ધેટ મીન્સ ફ્રી ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા હશે તો શું ફ્લો થતો હશે કરંટ બી ફ્લો થવાનો છે બરાબર છે તો એ વસ્તુ છે અને કરંટ ક્યારે ફ્લો થશે જ્યારે એની અંદર વોલ્ટેજ એપ્લાય કરેલું હશે ત્યારે ઓકે તો આપણે જે છે કે રિલેશન બિટવીન ધ કરંટ એન્ડ ડ્રીપ્ટ વેલોસિટીની જો વાત કરીએ તો આઈ ઇક્વલ ટુ કરંટ એન એ વીડી તો આ આપણો ફોર્મ્યુલા થઈ ગયો છે આઈ ડ્રીપ્ટ વેલોસિટી અને કરંટ વચ્ચેનું વોટ ઇઝ્રીસિટી તો કઈ નથી એટલે કે તમારા ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થવા માટે મૂવ થાય છે તો કેટલા ટાઈમમાં મૂવ થાય છે બરાબર છે તો આઈ ઇક્વલ ટુ એન ઇ જે છે એની વાત છે ઓકે તો હવે સમજો કે આઈ શું છે તો આઈ તમારો શું છે કરંટ છે

બરાબર છે જે મીટર પર સેકન્ડમાં હોય છે બરાબર છે કરણનો યુનિટ એમ્પિયર હોય છે બરાબર છે એરિયાની યુનિટ શું હોય છે ભાઈ મીટર સ્ક્વેર હોય છે હવે આનું કેમ આનું બી યુઝ થશે આગળ બરાબર એરિયાની યુનિટ મીટર સ્કવેરની અંદર હોય છે યસ મેં એક્ઝામ્સ ક્લિયર કરી છે જીએમસી જીએમસી એ ડબલ એઈ બીજી વિશે નંબર ઓફ એક્ઝામ્સ ઓકે તો હવે આપણે જે વાત કરીએ આગળ તો ફોર્મ્યુલા તમારા માટે બની ગયો છે આઈ ઇક્વલ ટુ એન ઇ એવીડી બરાબર આઈ ઇક્વલ ટુ એની એન ઇ એ વીડી બરાબર આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે રિલેશન તમને મળી ગયું છે કે આઈ અને ડ્રીફ્ટ વેલોસિટીનું તો આપણે એવું વસ્તુ કહી શકીએ છીએ આ બધી વસ્તુ કોન્સ્ટન્ટ છે તો આઈ ઇઝ પ્રપોશનલ ટુ વીડી આ પણ આ વસ્તુ થઈ શકે છે બરાબર છે ધેટ મીન્સ આઈ વન બાય આઈ ટુ વીડી વન બાય વીડી ટુ બરાબર છે ઓકે સારું તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખશું અને આના બેઝ ઉપર આપણે એક્ઝામ્પલ પણ જોઈશું તો આપણને ખ્યાલ આવી ગયો ડ્રીપ્ટ વેલોસિટી કોને કહેવામાં આવે છે કરંટની વેલ્યુ શું છે દરેક વસ્તુનો ખ્યાલ આવી ગયો ઓકે તો હવે આપણે જે છે કે આગળ ડિસ્કશન કરીએ રજિસ્ટન્સની વાત કરી લઈએ બરાબર છે ઓકે ડ્રીપ્ટ વેલોસિટી ઓફ ફ્રી ની આપણું ડિસ્કશન થઈ ગયું કે ડિપ્ટ વેલોસિટી કોની હોય હશે તો ફ્રી ની ડિપ વેલોસિટી હોય કારણ કે ફ્રી ઇલેક્ટ્રોન એક જગ્યાથી બીજી જગ્યા ટ્રાન્સફર થવાના છે તો એ વેલોસિટી ક્રિએટ કરશે ઓકે તો ડ્રીપ વેલોસિટી જે છે ઓકે તો હવે જે છે કે આપણે ની વાત કરીએ તો રજીસ્ટન્સ શું છે બરાબર છે તો અત્યાર સુધી દેખો આપણે ફોર્મ્યુલા કયા કયા દેખ્યા છે તો સિમ્પલ છે આઈ ઇક્વલ ટુ એની બાય ટી છે ક્યુ ઇક્વલ ટુ એની છે ઓકે દેન અગેન આઈ ઇક્વલ ટુ એન વીડી છે બરાબર છે આ ફોર્મ્યુલા છે પછી વોલ્ટેજ ઇક્વલ ટુ શું છે વોલ્ટેજ ઇક્વલ ટુ તો વોલ્ટેજ બરાબર ઝૂલ પર કુલમ છે બીજો ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે કે વોલ્ટેજ ઇક્વલ ટુ આઈઆર છે ઓમ્સ તો આપણે ચલાવીશું પણ તેમ છતાં આપણને ખ્યાલ છે એ વસ્તુનું તો વી ઇક્વલ ટુ આઈઆર છે તો હવે રજીસ્ટન્સનો ફોર્મ્યુલા આપણે દેખશું તો એક તો રજિસ્ટન્સનો ફોર્મ્યુલા ઓમ્સના લોમ અકોર્ડિંગ તો થાય છે બટ રજીસ્ટન્સ શું છે બરાબર છે તો રજીસ્ટન્સ એ છે તો રજિસ્ટન્સ કોઈપણ વસ્તુનું જે છે કે કરંટ ફ્લો થાય છે તો ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટ બરાબર છે ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટ એને રજિસ્ટન્સ કહેવામાં આવે છે ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટને આપણે રજિસ્ટન્સ કહીશું તો આર ઇક્વલ ટુ તમારો ફોર્મ્યુલા થાય છે આર પ્રપોશનલ ટુ એલ જેમ જેમ લેન્થ વધશે ને કંડક્ટરની લેન્થ વધે છે તો એનો રજિસ્ટન્સ વધવાનો જ છે સિમ્પલ છે કે આજે કંડક્ટરની લેન્થ આટલી છે જ્યારે કંડક્ટરની લેન્થ આટલી છે તો કરંટને પાસ થવા જે છે એની અંદર રેઝિસ્ટન્સ જે છે એટલે કે એને અવરોધ જે છે વધશે સિસ્ટમની અંદર બરાબર છે એટલે જેમ જેમ લેન્થ વધશે એમ એનો રેઝિસ્ટન્સ વધવાનો છે બરાબર છે અને આર ઇઝ ઇનવર્સલી પ્રોપોશનલ એરિયા દેટ મીન્સ જો તમારો કન્ડક્ટર જે છે એ વધારે હશે કંડક્ટરની સાઇઝ જે છે બરાબર છે એ વધારે હશે તો રજીસ્ટન્સ જે છે એ ઓછો હશે બરાબર છે કન્ડક્ટર ક્રોસ સેક્શન એરિયા ઓફ કંડક્ટર વધારે હશે તો એનો રજિસ્ટન્સ જે છે એ ઓછો હશે બરાબર છે તો કમ્બાઈન ફોર્મ્યુલા શું થશે તમારો તો આપણને ખ્યાલ છે કે આર ઇક્વલ ટુ શું થાય છે રો એલ બાય એ સિમ્પલ છે ને ભાઈ એરિયા જેટલો વધારે એટલો રજીસ્ટન્સ ઓછો યસ સિમ્પલ છે આપણે જે ઘરે પિન આવે છે ભાઈ બરાબર આ રીતની આપણે તો અહીં જે છે કે આપણો જે અર્થવાયર હોય છે અર્થ વાયરની જે બરાબર છે તો અહીં જે છે કે એનો હોલ જે છે એ મોટો રાખવામાં આવે છે કેમ કારણ કે સિમ્પલ આ લોજિક આનો એરિયા વધારે છે એરિયા વધારે કહેવાય ને કમ્પેર ટુ આ જે હોલ છે આપણા પોઝિટિવ નેગેટિવ ન્યૂટ્રનવાળા એના કરતાં આનો જે છે અર્થવાયરનો હોલ બી હોય છે તો એનો એરિયા વધારે છે બરાબર છે એરિયા વધારે હશે તો શું કહી શકાય રજિસ્ટન્સ કેવો હશે એનો ઓછો રજિસ્ટન્સ ઓછો હશે ધેટ મીન્સ આર જો ઓછો થાય તો આઈ અને આર જે છે ઇન્વર્સ્ટ્રી પર પોશન ચાલે છે તો કરંટ જે છે એ વધારે ફ્લો થઈ શકે ધેટ મીન્સ આપણે એવું કહી શકીએ છીએ કે જ્યારે બી સિસ્ટમ સમજી લો કે એનો પોઈન્ટ ન્યુટ્રલ જે અર્થિંગ રાખવામાં આવે છે તો એ અર્થિંગમાં શું થશે જ્યારે પણ સિસ્ટમમાં કંઈ ફોલ્ડ થાય તમારા ઘરે બી કે નાનું ફોલ્ડ થાય છે તો એની અંદર હેવી કરંટ જે ફ્લો થાય છે તો હેવી કરંટ ફ્લો થાય ક્યારે ક્યાં થશે તો કરંટ ઓલવેઝ જે છે ક્યાં ફ્લો થશે કે જ્યાંનો રજિસ્ટન્સ એનો ઓછો વાળો જે પાથ હશે ત્યાં કરંટ ફ્લો થશે બરાબર છે તો ઓબ્વિયસલી વસ્તુ છે કે જો આ જે અહીં જે ન્યુટ્રલ જે આપણું અર્થિંગ છે સોરી તો અર્થિંગ જે છે એનું અર્થિંગનું એરિયા વધારે રાખશું તો ત્યાંથી જે છે એનો રજિસ્ટન્સ ઓછો થશે અને રજિસ્ટન્સ ઓછો થાય તો કરંટ જે છે એ ઇઝીલી તે પાથ ઉપર મૂવ થાય ક્યારે કે જ્યારે સિસ્ટમ જે છે અનબેલેન્સ થાય છે સિસ્ટમમાં કંઈ ફોલ્ટ આવે છે એના લીધે બરાબર છે તો આપણા માટે રજીસ્ટન્સનો ફોર્મ્યુલા બન્યો આર ઇક્વલ ટુ રોયલ બાય એ ઓકે જ્યાં રો શું છે તો રો ને રજિસ્ટિવિટી કહેવામાં આવે છે રો ને શું કહેવામાં આવે છે રજિસ્ટિવિટી અથવા સ્પેસિફિક રજિસ્ટન્સ ઋણે શું કહેવામાં આવે છે રેઝિસ્ટિવિટી અથવા સ્પેસિફિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે L શું છે તો L તમારું લેન્થમાં છે બરાબર છે મીટરની અંદર કેટલી લેન્થ આપેલી હશે અને એ શું છે તમારો ક્રોસ સેક્શન એરિયા છે જે શું હશે મીટર સ્ક્વેરમાં હોવો જોઈએ બરાબર છે ઉપર જો લેન્થ મીટરમાં હોવી જોઈએ તો મીટર સ્કવેરની અંદર એરિયા તમારો હોવો જોઈએ ઓકે તો આર ઇક્વલ ટુ શું છે તો કે રોયલ બાય એ રજિસ્ટન્સ બરાબર છે રઝિસ્ટન્સનું ડેફિનેશન કહેવાય તો શું છે તો ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટ કરંટને ઓપોઝ કરે બરાબર છે કરંટને ફ્લો થવામાં ઓપોઝ કરે રજિસ્ટ કરે તો એને રજિસ્ટન્સ કહેવામાં આવે છે બરાબર છે બેઝિક નામ છે ગુજરાતીમાં આપણે અવરોધ કહીએ છીએ બરાબર છે અવરોધ એટલે કોઈને અડચણ ઊભી કરવી બરાબર એ સેમ લોજિક છે ઓકે તો આર ઇક્વલ ટુ રોયલ બાય દરેક વસ્તુને આપણે ડેફિનેશન આપી દીધી છે રજિસ્ટન્સનું યુનિટ શું આવે છે તો ઓમ બરાબર છે ઓમ જે છે એ રજિસ્ટન્સનું યુનિટ કહેવામાં આવે છે ઓમ ઓકે તો રજિસ્ટન્સની જે છે વાત થઈ ગઈ હવે સ્પેસિફિક રજિસ્ટન્સ શું છે બરાબર છે રજિસ્ટિવિટી એનું આપણે ડિસ્કશન આગળ કરશું તો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે આર ઇક્વલ ટુ રોયલ બાય એ બરાબર છે આર ઇઝ પ્રપોઝનલ ટુ ધ લેન્થ આર ઇઝ યુનિવર્સિટી પ્રપોઝનલ વન અપોન એ બરાબર છે આ બેઝિક વસ્તુઓ છે ભાઈ બરાબર આ ફોર્મ્યુલા આપણે છે આ બધા ફોર્મ્યુલા આપણને ખ્યાલ બી છે અને યાદ બી હશે ભાઈ આર ઇક્વલ ટુ રોયલ બાય એ બરાબર છે ઓકે હવે નેક્સ્ટ એ છે આપણો ટોપિક જોઈ લઈએ રજિસ્ટન્સ કઈ રીતે એ જ ફોર્મ્યુલા આર ટુ શું છે સો નથિંગ બટ ઇઝ રોયલ બાય એ આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે ઓકે હવે ની વાત કરીએ તો નો ખાસ અને એક્ઝામની અંદર એસએસસી જેની એક્ઝામની અંદર કે કોઈ પણ એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે કે રજીસ્ટિવિટી જે છે યસ યસ આપણે બેચ મૂકવાના છીએ આપણે જે છે તમારી અમારી એપ્લિકેશન્સ જે છે બરાબર જ્ઞાનની અંદર તો એની અંદર જે છે કે આપણો આખી બેચ જે છે એ મૂકવાના છીએ એપ્લિકેશનની અંદર ઓકે જેટકો જુનિયર એન્જિનિયરિટી રિટી જેને આપણે કહીએ છીએ રો તો રો ડિપેન્ડ કરે છે મટીરિયલ ઉપર કોના પર ડિપેન્ડ કરે છે મટીરિયલ ઉપર અને ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે રો રો કોના પર ડિપેન્ડ કરે છે મટીરિયલ ઉપર અને ટેમ્પરેચર ઉપર ઓકે હવે મટીરિયલ જેમ કે કોપરનું મટીરિયલ હશે તો એની રજિસ્ટિવિટી અલગ હશે બરાબર છે એક્ઝામમાં ખાસ એક વસ્તુ કહી દઉં ઘણા લોકો એવું વિચારે છે કે આર શું થાય છે કે રો એલ બાય એ બરાબર છે તો રો બરાબર શું થશે કે આર એ બાય એલ તો રો રજીસ્ટિવિટી કોના પર ડિપેન્ડ છે તો કે આર એ એલ ઉપર ડિપેન્ડ છે ના બરાબર આ રીતે નથી રજીસ્ટિવિટી કોના પર ડિપેન્ડ છે તો એના મટિરિયલ ઉપર ડિપેન્ડ છે અને ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ છે બરાબર છે કન્ડક્ટર હશે તો એનું લોજિક અલગ હશે રજિસ્ટિવિટી અલગ ચાલશે બરાબર છે ઇન્સ્યુલેટર હશે તો એનું રજ જે છે કે અલગ લોજી ચાલતી હશે કારણ કે ટેમ્પરેચરના ઇન્ક્રીઝ સાથે એટમ્સ જે હોય છે બરાબર જે ઇલેક્ટ્રોન્સ હશે એ એકબીજાને અથડાશે બરાબર છે તો એના લીધે જે છે કે એમાં જે છે કે હિટિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ થશે બરાબર છે તો એ બધી વસ્તુઓ જે છે આપણે સેમિકનર અથવા ટેમ્પરેચર જ્યારે આપણે ડિસ્કશન કરશું કે ટેમ્પરેચરની રજિસ્ટન્સ ઉપર શું ઇમ્પેક્ટ આવે છે અને ટેમ્પરેચરની કન્ડક્ટર ઇન્સુલેટર અને સેમી કન્ડક્ટર મટિરિયલ ઉપર શું ઇમ્પેક્ટ આવે છે એનું આપણે ડિસ્કશન જ્યારે કરશું એટલે તમને વધારે આઈડિયા આવશે બરાબર તો હાલ તમે એટલું વસ્તુ યાદ રાખવાની છે કે રજિસ્ટિવિટી કોના પર ડિપેન્ડ છે તો મટિરિયલ ઉપર ડિપેન્ડ છે અને ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ છે બરાબર છે તો સમજી લે કોપરની રજિસ્ટિવિટી કેવી હોવી જોઈએ બરાબર ઇન્સ્યુલેટરની રજિસ્ટિવિટી કેવી હોવી જોઈએ એ વસ્તુ આપણે જે છે આગળ ડિસ્કશન કરશું બરાબર છે હવે રજીસ્ટિવિટીનું યુનિટ ખાસ યાદ રાખવાનું છે તો યુનિટ ફાઇન્ડ કરવા માટે આપણને આ ફોર્મ્યુલા યુઝ થશે કે રો બરાબર શું થાય છે તો કે આર એ અપોન એલ થાય છે લેન્થ રજીસ્ટન્સનો યુનિટ થાય છે ઓમ રજીસ્ટન્સનો યુનિટ જે છે એ ઓમ થાય છે બરાબર છે ઓમ મીટર સ્ક્વેર એરિયાનો અને લેન્થનું મીટર એમ એમ કેન્સલ તો રજીસ્ટિવિટીનું યુનિટ શું આવ્યો છે ઓમ ઇન્ટુ મીટર બરાબર છે તો એક્ઝામ માટે આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે રજીસ્ટિવિટી કોના પર ડિપેન્ડ કરે છે મટીરિયલ ઉપર એના ટેમ્પરેચર ઉપર ઓકે આફ્ટર દેટ જે છે કે રજીસ્ટિવિટી જે છે એનું યુનિટ શું થાય છે ઓમ ઇન્ટુ મીટર આ વસ્તુ યાદ રાખવાની છે ઓકે હવે નેક્સ્ટ શું છે તો કન્ડક્ટિવિટી અને કંડક્ટન્સ ઓકે કન્ડક્ટન્સ કોને કહેવામાં આવશે તો રેસીપ્રોકોલ ઓફ રઝિસ્ટન્સ એને કંડક કન્ડક્ટર એને કન્ડકટન્સ કહેવામાં આવે છે બરાબર આપણે જે વાત કરીએ છીએ કન્ડક્ટિવિટીની તો કન્ડક્ટિવિટી એટલે કે જેટલી કરંટ જે છે કે કોઈ કન્ડક્ટર મટીરિયલ છે તો એની કન્ડક્ટિવિટી સારી હોય એનો જે છે કન્ડકટન્સ બી સારો હોય જેથી કરીને કરંટ ઇઝીલી ફ્લો થઈ શકતો હોય ઓકે તો જી કન્ડકટન્સને આપણે જી કહેવામાં આવે છે જી વિટ ઇઝ ધ રેસીપ્રોકોલ ઓફ રેઝિસ્ટન્સ એટલે વન અપોન આર ઇક્વલ ટુ શું થાય છે કન્ડકટન્સ આને શું કહેવામાં આવે છે કન્ડકટન્સ કહેવામાં આવે છે ઓકે હવે યુનિટ શું છે તો યુનિટ ઓફ કન્ડક્ટન્સ ઇઝ સિમેન્સ એને એસ વડે પણ ડિનોટ કરવામાં આવે છે યુનિટ ઓફ કન્ડક્ટન્સ શું છે તો સિમેન્સ છે બરાબર છે બીજો યુનિટની વાત કરવી હોય તો એક તો યુનિટ થયું સિમેન્સ બરાબર છે જેને એસ વડે ડિફાઈન કરવામાં આવે છે બીજો આપણને ખબર છે કે રજિસ્ટન્સનો યુનિટ શું છે તો ઓમ છે તો બીજો યુનિટ શું થશે આની અંદર આનું ઊંધું મોહ બરાબર છે તો કન્ડક્ટન્સ જે છે બરાબર છે તો કન્ડક્ટન્સનું યુનિટની વાત કરવી હોય તો સીમેન્સ બરાબર છે અથવા એસ લખેલું હોય અથવા મો લખેલું હોય કારણ કે રજિસ્ટન્સ યુનિટ શું થાય છે ઓમ થાય છે તો આનું ઊંધું આપણે કહી શકીએ તો મો જે છે એ કન્ડકટન્સનું યુનિટ થાય છે બરાબર છે તો આ વસ્તુ બી જે છે કે આપણે આ બધી બેઝિક વસ્તુઓ છે અને આપણે આ બધી વસ્તુ જે છે કે બેઝિકથી આપણે વસ્તુ ચલાવીશું બરાબર છે એના યુનિટ કયા છે બરાબર છે એનો ફોર્મ્યુલા છે જી ઇક્વલ ટુ વન અપોર આર થાય છે ઓકે હવે આપણે જે વાત કરીએ તો સિમન્સ અને મો બરાબર છે સિમ્બોલ યાદ રાખજો ઓમનો સિમ્બોલ આપણને ખબર છે કે ઓમ જે છે આ રીતે સિમ્બોલ થાય જો જ્યારે મો જે છે એનું સિમ્બોલ ઊંધો બરાબર છે તો આ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન બી તમારે ધ્યાનમાં રાખવાનું ઓકે સારું નેક્સ્ટ કન્ડક્ટિવિટી ધ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટિવિટી ઓફ કન્ડક્ટર ઇઝ કોલ इट्स કન્ડક્ટિવિટી ઓકે રેસિપ્રોકલ ઓફ આગળ શું આવ્યું તમારું કન્ડક્ટર આવ્યું કન્ડક્ટન્સ બરાબર છે તો એ શું હતું જી ઇક્વલ ટુ વન અપોન આર હતું જ્યારે આની અંદર શું છે કન્ડક્ટિવિટી તો કન્ડક્ટિવિટી શું છે તો કન્ડક્ટિવિટીને આપણે સિગ્મા વડે ડિલોડ કરીએ સિગમા ઇઝ નથી બટ વન અપોન રજિસ્ટિવિટી રેસીપ્રોકોલ ઓફ રજિસ્ટિવિટી અથવા સ્પેસિફિક રજિસ્ટન્સ બરાબર છે તો સિગમા ઇક્વલ ટુ વન અપોન રો ને આપણે જે છે કે કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે એટલે કે જેટલી રજીસ્ટિવિટી ઓછી એટલી કન્ડક્ટિવિટી વધારે હવે આપણે રિલેટ અહીંયા કરી શકશું કે કન્ડક્ટરની રજિસ્ટિવિટી વધારે હોય કે ઇન્સુલિટરની રજિસ્ટિવિટી વધારે હોય એવું ગોખવાની જરૂર નથી ભાઈ સિમ્પલ છે કે કન્ડક્ટિવિટી કોની સારી હોય કે જેમાં ઇઝીલી કન્ડક્ટર કે જે કરંટ ફ્લો થઈ શકતો હોય તો કન્ડક્ટિવિટી એટલે ધેટ મીન્સ સમજી લો કે કોપર બરાબર છે તો કોપરની કન્ડક્ટિવિટી સારી હોવાની છે કોપરની કન્ડક્ટિવિટી એમાં વધારે કરંટ ફ્લો થાય છે કોપર છે આપણે જે કન્ડક્ટર મટિરિયલ્સની વાત હતી એલ્યુમિનિયમ છે કે એવું છે કે ઈજી છે બરાબર છે જેની કન્ડક્ટિવિટી સારી હોવાની તો જે કન્ડક્ટર મટીરિયલ છે ની કન્ડક્ટિવિટી સારી હોવાની તો એનું રજીસ્ટિવિટી કેવી હોવાની ઓછી હોવાની ઓબ્વિયસલી એના કરતાં ઊંધું આપણે કહી શકીએ છીએ કે જે ઇન્સ્યુલેટર મટિરિયલ છે એની કન્ડક્ટિવિટી શું હોવાની છે ઓછી હોવાની છે જ્યારે રજિસ્ટિવિટી કેવી હોવાની છે વધારે હોવાનું છે તો બસ આ બધી વસ્તુઓ બી ઘણી ઘણી જગ્યાએ ઘણી ઘણા ટાઈમે આપણે શું કરીએ છીએ કે આ બધી વસ્તુઓ બી આપણે ગોખીએ છીએ કોણ વધે છે કોણ ઘટે છે ઇન્ક્રીઝ ડિક્રીઝ એ બાય ફોર્મ્યુલા જ વસ્તુ હોય છે તમને ફોર્મ્યુલા ખ્યાલ હોય તમને ખ્યાલ છે કે આ જો આ રેસી પ્રોકરમાં જ્યારે વસ્તુ ચાલતી હોય તો એક વસ્તુ ડાઉન થશે તો બીજી વસ્તુ જે છે અપ થશે બરાબર છે અને પ્રપોશનલમાં ચાલતું હોય તો બંને સાથે વધશે ઇન્ક્રીઝ થશે તો ઇન્ક્રીઝ ડિક્રીઝ થશે તો ડિક્રીઝ આ સેમ લોજિક છે બરાબર છે તો આપણે એ વસ્તુ પણ લખી લખી શકીએ કે કન્ડક્ટર મટિરિયલ હશે કન્ડક્ટર મટીરિયલ તો એની અંદર આપણે કહી શકીએ છીએ કે સિગ્મા જે છે એ હાઈ હોય છે જ્યારે રજિસ્ટિવિટી જે છે એની ઓછી હોય છે સેમ લોજિક ઇન્સ્યુલેટર ની અંદર આપણે શું હોય છે સીગમાં જે છે એ ઓછો હશે મીન્સ કે કન્ડક્ટિવિટી ઓછી હશે બરાબર છે તો રજિસ્ટિવિટી એની શું હશે વધારે હશે બરાબર છે સેમ લોજિક જી કન્ડક્ટર નો કન્ડક્ટન્સ કેવો હોય છે વધારે હોવાનો છે તો એનો રજિસ્ટન્સ કેવો હોય છે ઓછો હશે આપણે જેમ આગળ ડિસ્કસ થયું બરાબર છે હમણાં આગળની જે સ્લાઇડ હતી તો આમાં શું છે કન્ડકટન્સ બરાબર છે તો સેમી આપણું જે કન્ડક્ટર મટિરિયલ હોય કન્ડક્ટર મટીરિયલ તો એની અંદર તમારું જીની વેલ્યુ કેવી હોવાની સારી હોવાની છે તો એનો રજિસ્ટન્સની વેલ્યુ કેવી હશે ઓછી હશે બરાબર છે અને ઇન્સુલેટર મટિરિયલ હશે ઇન્સુલેટર મટિરિયલ તો એમાં જીની વેલ્યુ કેવી છે મીન્સ કે કન્ડકટન્સ કરંટો ફ્લો થવા જ નથી એટલે આની વેલ્યુ જે છે કે તમારી ઓછી હશે તો એમાં જે છે કે રજિસ્ટન્સની વેલ્યુ જે છે વધારે હશે બરાબર છે તો આ બધી બેઝિક વસ્તુઓ છે બરાબર છે જે આપણે યાદ રાખવાની છે કન્ડક્ટિવિટીનો યુનિટ જેમ આગળ આપણે આગળ જે છે કે સિમેન્ટ્સ અને મો કન્ડકટર્સ યુનિટ દેખ્યો તો એવી જ રીતે કન્ડક્ટિવિટીનો યુનિટ આપણે દેખશું તો હવે સિમ્પલ છે સિગ્માનો યુનિટ આપણને આ સોરી રો રોનો યુનિટ આપણને ખ્યાલ છે બરાબર છે રો એટલે આપણે રઝિસ્ટિવિટી એનું શું હતો ઓમ મીટર તો વોટ ઇઝ અ સિગ્મા કન્ડક્ટિવિટી તો નથિંગ બટ વન અપોન ઓમ મીટર બરાબર છે તો એક તો યુનિટ થાય છે કે ભાઈ પોમ મીટર બંનેનું યુનિવર્સ બરાબર છે કન્ડક્ટિવિટીનું ઓકે આફ્ટર ધેટ જે છે સિમ્પલ છે ઓમ શું થાય છે મો તો મોહ પર મીટર ખાલી શું કરે છે ભાઈ આ જે પોશન છે ને એનું આપણે રેસીપ્રોકલ કર્યું છે આનું રેસીપ્રોકલ શું થાય મોહ થાય છે અને મીટરનેસ ઇઝ રાખ્યો છે તો કન્ડક્ટિવિટીના યુનિટમાં તમે દેખી શકો છો કે મોહ પર મીટર એ વસ્તુ થાય છે બરાબર છે તો કન્ડક્ટિવિટીના જો યુનિટની વાત કરીએ તો ઓમ મીટર ઇનવર્સ ઓકે અધરવાઇઝ મો વન અપન ઓમ એટલે મો બરાબર છે સિમન્સ પર મીટર બી કહી શકીએ છીએ બરાબર છે મો પર મીટર આપણે કહી શકીએ છીએ તો કન્ડક્ટિવિટી રઝિસ્ટિવિટી રઝિસ્ટન્સ બરાબર છે અને કન્ડક્ટન્સ આપણે ચાર વસ્તુ અત્યારે ડિફાઈન કરીએ છીએ બરાબર છે ઓકે હવે આપણે કાર્બન કલર કોલ જે છે પછી દેખશું અત્યારે જે છે કે બેઝિક વસ્તુ હવે થોડાક એક્ઝામ્પલ્સ કરીએ કારણ કે એક્ઝામ્પલ્સ આપણે કરશું તો આપણને વધારે મજા આવશે બરાબર છે આપણે થોડાક એક્ઝામ્પલ્સ કરશું તો વધારે મજા આવશે નહીં નહીં વાઇટી ઉપર અત્યારે ડેમો લેક્ચર્સ છે વાયટી ઉપર રોજ આપણા જે છે કે અગિયાર વાગે આપણું ક્લાસીસ ચાલશે બરાબર છે વાયટી ડેમો લેક્ચર છે અને આપણા જે છે કે બેચિસની અંદર જે છે કે આપણા રેગ્યુલર ક્લાસીસ શરૂ થઈ જશે પહેલી એપ્રિલથી ઓકે તો અત્યારે વાયટી ઉપર તમને ડેમોલેક્ચર્સ છે તમને આઈડિયા આવે છે કઈ રીતનું આપણે કન્ટેન્ટ આપણે પ્રોવાઈડ કરશું બેસ્ટ કન્ટેન્ટ આપણે આપશું ગેરંટી છે કોઈ સર્કિટ છે કોઈ પણ ટોપિક જે છે એ રહી જશે નહીં તમે ઈઝીલી એક્ઝામ ક્રેક કરી શકશો હવે દેખો આપણે થોડાક એક્ઝામ્પલ્સ તરફ અત્યારે જઈએ કારણ કે એક્ઝામ્પલ્સ થોડા સોલ્વ કરશું થોડુંક વધારે મજા આવશે થિયરી જે છે કે આપણે થિયરી જે છે એ આપણે ચલાવી છે તો હવે એના થોડાક એક્ઝામ્પલ્સ કરીએ ઓકે તો હવે એક્ઝામ્પલ્સની આપણે ડિસ્કશન કરીએ ઓકે અ બિલિયન ઓફ ઇલેક્ટ્રોન્સ પાસ થ્રુ અ ક્રોસ સેક્શન ઓફ કન્ડક્ટર

ટેન રેસ ટુ નાઇન ઇલેક્ટ્રોન થાય બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે તો બિલિયન્સ ઇલેક્ટ્રોન પાસે એન બરાબર ટેન રેસ ટુ નાઇન છે અને ઈ બરાબર આપણને ફોર્મ્યુલા ખબર છે વન પોઈન્ટ સિક્સ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન ઓકે તો બસ આ બધી વેલ્યુ આપણને ખ્યાલ છે આપણે આઈ શોધવું છે તો આઈની અંદર વેલ્યુ પૂટ કરીએ તો આઈ ઇક્વલ ટુ શું થશે તો ફોર્મ્યુલા યુઝ કર્યો એન ઇ બાય ટી એન બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન કેલા છે તો બિલિયન છે બરાબર છે તો બી નવ બરાબર છે ટેન રેસ ટુ નાઇન ઓકે તો એન જે છે એની વેલ્યુ થશે ટેન રેસ ટુ નાઇન ઓકે

ઇક્વેશન આવે તો એને સોલ્વ કરતા એમાં પ્રોબ્લેમ થતો હોય છે સિમ્પલ છે ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન તો ત્યાં પ્રેઝન્ટ છે જ પ્લસ ટેન ટુ પ્લસ નાઇન છે બરાબર છે અને જ્યારે આ માઇનસ થ્રી જે છે એ જ્યારે ઉપર આવશે તો એ પ્લસ થ્રી થવાનું છે બરાબર છે તો ઓબ્વિયસલી વસ્તુ છે નાઇન પ્લસ થ્રી ટ્વેલ્વ માઇનસ નાઇન્ટીન બરાબર છે તો માઇનસ સેવન વન પોઈન્ટ સિક્સ તો વેલ્યુ તમારી મળી વન

ओके, नेक्स्ट नेक्स्ट एग्जांपल, हाउ लॉन्ग डज इट टेक 50 माइक्रो कूलम इन पास इन सर्किट इफ द करंट इज 15 मिली एम्पीयर फाइंड शु तो फाइंड आपू वोल्टेज ओके तो वोल्टेज फाइंड करने बराबर है કરંટ આપેલા છે સોરી કુલમ બરાબર હાઉ લંગ ડોઝ ટેક ઇટ કુલમ ઇન પાસ ઇન સર્કિટ ઇફ ધ કરંટ આપેલો છે તો કેટલો ટાઈમ રહેશે સોરી ટી શોધવાનો છે ઓકે તો આપણે સિમ્પલ છે આપણા જોડે રિલેશન છે આઈ ઇક્વલ ટુ ક્યુ બાય ટી આપણો ફોર્મ્યુલા છે જ ઓકે આપણે ટી ફાઇન્ડ કરવાના છે તો ટી શું છે ક્યુ બાય આઈ ક્યુ તમને આપેલા છે પચાસ માઇક્રો એટલે ટેન રીસ ટુ માઇનસ સિક્સ આઈની વેલ્યુ તમને આપેલી છે ફિફ્ટીન મિલી એમ્પેર એટલે કે ટેન રેસ ટુ માઇનસ થ્રી ઓકે મિલી છે એટલે ટેન રેસ માઇનસ થ્રી પચાસ ભાગ્યા પંદર બરાબર છે થ્રી પોઈન્ટ થ્રી થ્રી સમથિંગ થશે ઓકે તો થ્રી પોઈન્ટ થ્રી થ્રી અને અહીં આવશે આ ઉપર જશે એટલે ટેન રેસ ટુ માઇનસ થ્રી દેટ મીન્સ ટી ઇક્વલ ટુ આપણે કહી શકીએ છીએ થ્રી પોઈન્ટ થ્રી થ્રી મિલી બરાબર છે સેકન્ડ તો અહીં તમને ટાઈમ પૂછ્યો તો

યસ યસ રાઈટ રાજુભાઈ ઓકે તો ફોર એવરી માઇક્રોકુલમ ચાર્જ હવે એવું રિલેશન લાવવાનું છે કે જેની અંદર આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે કે જેની અંદર તમને આપેલું છે એનર્જી આપેલી છે ઝૂલ આપેલી છે અને તમને ક્યુ આપેલો છે તો આપણને ખ્યાલ છે કે વોલ્ટેજ એક વસ્તુ થશે ઝૂલ પર કુલમ બરાબર છે તો કેટલા મિલી ઝૂલ છે એનર્જી તો પચાસ સ્ટેન્ડ એસ ટુ માઇનસ થ્રી પણ કુલમ કેટલા છે માઇક્રોકુલમ

જો આ બધા એક્ઝામ્પલ્સ આપણે બસ ત્રણ ચાર ફોર્મ્યુલા જે અત્યાર સુધી દેખ્યા છે એ એક્ઝામ્પલ્સની જ વાત છે બરાબર છે એના સિવાય બીજા કોઈ ફોર્મ્યુલા આપણે કર્યા નથી યસ રાઇટ ઓકે અ કોપર વાયર ઓફ ક્રોસ સેક્શન વન એમ સ્ક્વેર ઓકે ઇઝ કેરિંગ કરંટ વન પોઈન્ટ સિક્સ એમ પીયર એન્ડ ઇટ્સ એન નોટ એફિશિયન્સી ઓલ n એન ઇટ્સ એન અવર જે નંબર ઓફ નો એન છે ટેન ઇઝ ટુ ટ્વેન્ટી એટ દેન ફાઇન્ડ આઉટ યુડી નથી એ વી છે વીડી ઓકે વેલોસિટી ઓકે સો હવે ડ્રીપ વેલોસિટી ફાઇન્ડ કરવાની છે તમને કરંટની વેલ્યુ આપેલી છે બરાબર છે તમને એન આપેલો છે તમને ક્રોસ સેક્શન એરિયા બી આપેલો છે તો આપણા માટે એક જ ફોર્મ્યુલા આપણી વસ્તુ ફાઇન્ડ કરી છે કયા ડિવાઈડ કરવાના બાકી રહી ગયા છે ઓકે જ છે ઓકે હવે આવશે ભાઈ બરાબર છે બધા જ દાખલાઓ સારા સારા બી આવશે બરાબર છે બેઝિક છે ફોર્મ્યુલા થાય તમારો એન ઇવી ઓકે સો આપણે ફાઇન્ડ કરવાનું છે વીડી ધેટ મીન ડ્રીફ્ટ વેલોસિટી તો વીડી ઇઝ નથિંગ બટ આઈ અપોન એન ઇ એ આઈની વેલ્યુ તમને આપેલી છે કરંટ વન પોઈન્ટ સિક્સ એમ્પિયર એન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે ટેન રેસ ટુ ટ્વેન્ટી એટ ઇલેક્ટ્રોનની વેલ્યુ કેટલી છે વન પોઈન્ટ સિક્સ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન હવે એરિયા લેવાનું છે વોટ ઇઝ એરિયા

બરાબર છે અને અહીં પણ એરિયા આપેલો છે તો પહેલા આપણે એને મીટર સ્કવેરમાં કન્વર્ટ કેલા થશે ટેન રેસ ટુ માઇનસ સિક્સ મીટર સ્કવેર તમારો આન્સર બનશે એ બરાબર સેમ લોજિક સપોઝ એક્ઝામની અંદર તમને વન સેન્ટીમીટર સ્કવેર આપેલું હોય તો તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક મીટર બરાબર હંડ્રેડ સેન્ટીમીટર થાય દેટ મીન્સ ટેન એસ ટુ માઇનસ ટુ ટેન એસ ટુ માઇનસ ટુ ઓકે ટેન એસ ટુ માઇનસ ફોર થાય દેટ મીન્સ અહીંયા આવશે તમારું ટેન એસ ટુ માઇન ફોર મીટર સ્કવેર દેખો એક્ઝામની અંદર તમને એવું લાગતું હશે કે આ બધું બહુ સિમ્પલ છે બટ એટલું બી સિમ્પલ નથી એક નાની ભૂલ તમારો આન્સર ચેન્જ કરી નાખશે તમે ટેન એસ ટુ એક્ઝામની અંદર તમે ખાલી જે છે કે એમએમ સ્ક્વેર છે તો કે આની અંદર ટેન એસ ટુ માઇનસ સિક્સ છે આની અંદર ટેન એસ ટુ માઇનસ ફોર છે એવી રીતે નથી આ વસ્તુ યાદ રાખવાની બરાબર છે તો જેથી કરીને ઘણી વાર લોકો એવું કરે છે કે એમએમ સ્ક્વેર જે છે પૂછ્યું છે સેન્ટીમીટર સ્ક્વેર એમ એમ સ્ક્વેરનું લખીને આવે છે એમએમ સ્ક્વેરનું પૂછ્યું છે સેન્ટીમીટર સ્વેરનું લખીને આવે છે ઓકે તો વન એમ એમ સ્ક્વેર ઇક્વલ ટુ ટેન એસ ટુ માઇનસ સિક્સ મીટર સ્કવેર અને વન એમએમ સ્ક્વેર વન સેન્ટીમીટર સ્ક્વેર ટેન એસ ટુ માઇનસ ફોર મીટર સ્વેર થાય છે તો અહીંયા આપણે જે છે કે એમએમ એમ સ્ક્વેર આપેલા છે દેટ મીન ટેન એસ ટુ માઇનસ સિક્સ ખાલી લખવાના છે ઓકે મીટર સ્કવેરમાં આન્સર થઈ ગયું છે ઓકે હવે બસ ખાલી તમારે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે વન પોઈન્ટ સિક્સ વન પોઈન્ટ સિક્સ કેન્સલ આઉટ થઈ જશે ઓગણીસ

બરાબર છે આ બધી વસ્તુ કેવું છે તમે જ્યારે વસ્તુ એનાલિસિસ કરશો નંબર ઓફ એક્ઝામ્પલ્સ કરશો ના કેલ્ક્યુલેટર એક્ઝામમાં જે છે બરાબર છે ઓકે અત્યારે કો ટેન એસ ટુ માઇનસ થ્રી જે છે વીડીની વેલ્યુ થઈ છે ઓકે તો ક્યારેક જે છે કે તમે નંબર ઓફ એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે દરેકની કોઈક વસ્તુનું પર્ટિક્યુલર રેન્જ હોય

આ એક્ઝામ્પલ્સની અંદર તમને એવું કીધું છે કે આપણે જનરલી જે આઈ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ફોર્મ્યુલા જે છે તો એ જે ટોટલ ઓવરઓલ ટાઈમ પીરિયડ તમને આપેલો હોય છે એની વાત છે બટ અહીં ઇન્સ્ટન્ટેનિયસ કરંટની વેલ્યુ માગી છે કે ટી ઇક્વલ ટુ થ્રી સેકન્ડે ઇન્સ્ટન્ટેનિયસ કરંટની વેલ્યુ કેટલી હશે એ તમને માગ્યું છે તો ઓબ્વિયસલી વસ્તુ છે આપણા માટે એક જ ફોર્મ્યુલા છે કે આઈ ઇક્વલ ટુ શું છે તો ક્યુ બાય ટી જ ફોર્મ્યુલા છે બટ અહીં ઇન્સ્ટન્ટેનિયસની વાત છે ધેટ મીન્સ ડિફરેન્સીએશન યાદ હતું ડી ક્યુ બાય ડીટી થાય વસ્તુ બરાબર આપણે એન્જિનિયરિંગ છે તો આપણે મેથ્સ વન ટુ થ્રી ફોર બધી વસ્તુ પાસ કરેલી છે તો આપણને ખ્યાલ છે ડિફરન્શિએશન બરાબર છે આ બધી વસ્તુ કઈ રીતે સોલ્વ થાય છે સંકલન વિકલન જે વસ્તુ કહીએ છીએ ઓકે તો ડીક્યુ બાય ડી ટી તો નથિંગ ડી બાય ડીટી ક્યુની વેલ્યુ કેટલી છે તો સિક્સ ટી સ્ક્વેર માઇનસ ટ્વેલ્વ ટી ઓકે તો ડિફરન્શિએશન કઈ થાય છે તો ટુ નીચે આવશે તો ટ્વેલ ટી આનું ટ્વેલ ટી આનું ટ્વેલ્વ થઈ જશે તો ટ્વેલ્વ ટીની વેલ્યુ કેટલી છે તો ટીની વેલ્યુ થ્રી છે તો થર્ટી સિક્સ માઇનસ ટ્વેલ્વ દેટ મીન્સ ટ્વેન્ટી ફોર એમ બરાબર છે હવે આ વસ્તુ જે છે કે આપણે ડિફ્રન્સીએશન જે છે એ ઇન્ટીગ્રેશન ડિફ્રેન્સિએશન બંને વસ્તુનો યુઝ થાય છે ડિફરેન્સિએશનનો યુઝ થયો છે કેમ કારણ કે આઈની વેલ્યુ ફાઇન્ડ કરવી છે ડિક્યુબાઈ ફોર્મ્યુલા થાય છે અહીંયા જે પાવર છે નીચે આવશે અને એક પાવર ડાઉન થાય બરાબર છે એટલે એક ટી વધશે અહીંયા અહીં એક જ ટી છે એટલે અહીં ટ્વેલ્વ રહેશે બરાબર છે આ બધી વસ્તુઓ આપણે મેથ્સ વન ટુ થ્રી ફોર આપણે ભણ્યા છીએ ઇલેવન ટુવેલ્થ સાયન્સ બી કર્યું હોય છે તો આ બધી વસ્તુનો ખ્યાલ હશે જ ઓકે નેક્સ્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ દેખો ધ કરંટ ઇઝ ગિવન બાય આઈ ઇક્વલ ટુ સિક્સ ટી સ્ક્વેર માઇનસ ટુ ટી દેન ટી ઇક્વલ ટુ વન ટુ થ્રી સેકન્ડ વોટ ઇઝ ધ ટોટલ ચાર્જ ઓકે તો અહીં આપણને જે છે કે ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ઓકે હવે દેખો આપણને ખબર છે કે આપણો ફોર્મ્યુલા શું છે તો સિમ્પલ છે કે આઈ ઇક્વલ ટુ શું છે ક્યુ બાય ટી તો વોટ ઇઝ ક્યુ તો ક્યુ ઇઝ નથિંગ તો આઈટી તો અહીં ટાઈમ શું તમારે મલ્ટિપ્લાયની અંદર ટાઈમ છે તો ઓબ્વિયસલી વસ્તુ છે અહીંયા પણ ટાઈમ તમને શું આપ્યો છે વન ટુ થ્રી સેકન્ડ એટલે ડ્યુરેશન આપેલું જ્યારે પણ ડ્યુરેશન આપેલો હોય તો આપણને ખ્યાલ છે કે એની અંદર ઇન્ટિગ્રેશનનું યુઝ થશે બરાબર છે જો ડિવાઈડમાં આવતું હોય તો ડિફરન્સેશન થતું હોય મલ્ટિપ્લાયમાં આવતું છે તો ઓબ્વિયસલી વસ્તુ છે તમારે જે છે કે ઇન્ટિગ્રેશન કરવું પડશે તો આઈટી તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આઈની વેલ્યુ તમને આપેલી છે સિક્સ ટી સ્ક્વેર માઇનસ ટુ ઓકે અહીંયા ડી તમારો થઈ જશે અને ઇન્ટિગ્રેશન ઓફ વનથી થ્રી બરાબર છે તમારે કયા પીરિયડમાં ફાઇન્ડ કરવાનું છે ક્યુની વેલ્યુ તો એકથી ત્રણ ડ્યુરેશનની અંદર તમારો અહીં મેં શું વેલ્યુ લખી છે આપણો જે ફોર્મ્યુલા છે એના પ્રોબ્લેમ પ્રમાણે આ તમારો આઈ છે અને અહીં તમારો ટાઈમ છે ડીટી ધેટ મીન્સ આ રીતનું જે છે ઇક્વેશન બનશે તમારું સિક્સ ટી સ્ક્વેર જે છે તો એ સિક્સ ટી સ્ક્વેર જે છે એનું તમે ઇન્ટીગ્રેશન કરશો તો આવશે સિક્સ એક ઘાત વધશે ડીવાઈડેડ બાય એ પાવર પાવર પ્લસ ડિવાઈડેડ બાય પાવર માઇનસ ટુ ટી છે તો ટુ ટી સ્ક્વેર બાય ટુ અને અહીંયા આવશે વનથી થ્રી ઓકે આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો તો હવે સેમ લોજિક પહેલાં જે છે કે અપર લિમિટ મૂકશું માઇનસ લોઅર લિમિટ ઓકે તો તમારું ઇક્વેશન કેવું બન્યું ટી સ્ક્વેર સોરી ટુ ટી પાવર થ્રી છે માઇનસ ટુ ટુ કેન્સલ આઉટ તો અહીંયા ટી સ્ક્વેર વન ટુ થ્રી ઓકે આટલી વસ્તુ થઈ કશું નથી કર્યું સિક્સ ટી ક્યુબ એક घात મીન્સ કે એક घात જે છે કે પાવર પ્લસ ડિવાઇડેડ બાય તે પાવર માઇનસ ટુ ટી બાય ટુ 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 કેન્સલ આવતું ટી સ્ક્વેર વન ટુ થ્રી ઓકે હવે થ્રી જે છે અહીંયા પૂડ કરશું તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ટુ થ્રી થ્રી માઇનસ થ્રીનું સ્ક્વેર माइनस ओके, ओके, तो बस सबसे फिफ्टी फोर माइनस नाइन सिंपल सीम्पल

ક્યુની વેલ્યુ તો આની અંદર તમે ઇન્ટિગ્રેશન યુઝ કર્યું છે જ્યારે આગળનો એક્ઝામ્પલ એમાં આઈ ફાઇન્ડ કરવાનો હતો તમે ડીક્યુ બાય ડી ટી ઉપરથી જે છે કે તમે આઈની વેલ્યુ ફાઇન્ડ કરી અને અહીં તમે કુલમની વેલ્યુ ક્યુ ઇક્વલ ટુ આઈટી થાય છે તો એમાં તમારે ચાર્જની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી એટલે તમે ઇન્ટીગ્રેશનનો યુઝ કર્યો છે અપર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ બસ એ જ આનો ફંડા છે બરાબર છે આ બધા બેઝિક્સ એક્ઝામ્પલ્સ છે બરાબર છે ઓકે તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ જઈશું Okay, specific resistance of wire depends on આપણે જેમાં આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે સ્પેસિફિક રજિસ્ટન્સ એટલે કે તમારું રજિસ્ટિવિટીની વાત છે ઘણીવાર એક્ઝામની અંદર એવું પણ થઈ જાય છે કે સ્પેસિફિક રજિસ્ટન્સ લખ્યું છે બટ આપણે ઓવર એક્સાઇટેડ થઈ જઈએ છીએ ને તો આ સ્પેસિફિક શબ્દ યાદ થાય ખાલી રજીસ્ટન્સની વાત છે કે રજિસ્ટન્સ કોના પર ડિપેન્ડ કરે છે પછી ગમે તે એક ઓપ્શન જે દેખાય છે કે ભાઈ એના લેન્થ ઉપર ડિપેન્ડ કરે છે ને એરિયા ઉપર ડિપેન્ડ કરે છે ને એ આન્સર ટીક થઈ જાય છે અહીંયા સ્પેસિફિક રજિસ્ટન્સની વાત કરી છે ધેટ મીન્સ તમને રૂની વાત કરી છે તો તમારું જે રો જે છે એ કોના ઉપર ડિપેન્ડ છે તો આપણે વાત કરી એના મટીરિયલ ઉપર અધરવાઇઝ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ છે બરાબર છે ઇટ્સ લેન્થ ક્રોસેશન એરિયા ડાયમેન્શન ઉપર ડિપેન્ડ કરતો નથી રજીસ્ટિવિટી જે છે અથવા સ્પેસિફિક રજિસ્ટન્સ જે છે એ મટીરિયલ અને એના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે ઓકે ઓકે નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ્સ ધ ક્વોન્ટિટી ઓફ ચાર્જ દેટ વિલ બી ટ્રાન્સફર બાય કરંટ ફ્લો ઓફ ટેન એમ્પિયર ઓવર અ વન પીરિયડ ઓકે ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ બંનેનો કોર્સ જોઈશું છે ને ટીયર વન ટીયર ટુ બંને એક્ઝામ ક્રેક કરશો ટીયર વન માટે જે તમે એલિજિબલ થશો વન જેમ ફાઇવની અંદર આવશો તો ટીયર ટુ જે છે કે તમે એના માટે એપ્લિકેબલ છો અધરવાઇઝ જે છે કે વસ્તુ થવાની નથી એટલે બંનેનો કોર્સ તમને કમ્બાઇન મળશે બરાબર છે કે જેની અંદર તમારે ટેકનિકલની પણ પ્રિપેરેશન થશે ટેકનિકલના બી લાઈવ લેક્ચર હશે નોન નોનટેકનિકલના બી લાઈવ લેક્ચર હશે તમને નોન ટેકનિકલની બી પ્રિપેરેશન કરવામાં આવશે તમને હાર્ડ કોપી બી તમને પ્રોવાઈડ કરવામાં આવશે નોન ટેકનિકલની અંદર ઓકે નોન ટેકનીકલ પ્લસ ટેકનિકલ બંનેનું કમ્બાઈન જે છે કે તમને વસ્તુ ઓકે ઓકે જોઈ લઈએ રાજુભાઈ નેક્સ્ટ જોઈએ ક્વોન ધ ક્વોન્ટિટી ઓફ ચાર્જ મીન્સ ક્યુ ફાઇન્ડ કરવાનો છે ક્યુ ઇક્વલ ટુ વોટ તો આઈ અને ટી આઈની વેલ્યુ તમને આપેલી છે ટેન એમ્પિયર ઓકે ટાઈમ જે છે ને ટાઈમ એ તમારે સેકન્ડમાં લેવાનું બરાબર છે ટાઈમ જે છે એ તમારે સેકન્ડમાં લેવાનું છે ઓકે હીર તમે જે આગળ આન્સર આપ્યો તો બરાબર છે એના જે લેન્સ અને એના એકોર્ડિંગ તમે બી ઓપ્શન ખોટો છે આપણે જે પ્રમાણે આન્સર બન્યો છે એ જ આન્સર તમારો સાચો છે કે ભાઈ સ્પેસિફિક રેસિસ્ટન્સ એના મટીરિયલ કે એના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે ઓકે હવે દેખો ટાઈમ જે છે એને વન અવર આપ્યો છે આપણે જે ટાઈમ જોઈએ છે એ ટાઈમ શેમાં જોઈશે તો ટાઈમ જે છે એ આપણે સેકન્ડમાં જોઈશે ઓકે છત્રીસો કે કુલમ બરાબર છે તો ક્યુ બરાબર છત્રીસો કે કુલમ આપણે કહી શકીએ ક્યુલિસ કે જે છે કે હજારની અંદર છે એટલે આપણે કે લખી શકીએ ઓકે ટીયર વન જે છે ટીયર વન જે છે ઇંગ્લિશમાં આવવાનું છે બરાબર છે તો એ બી જે છે કે તમારો ટેક અને નોન નોનટેકની અંદર તમારે બંને વસ્તુ છે બરાબર છે ઓકે તો ક્યુ ઇક્વલ ટુ આઈ આ ફોર્મ્યુલા આપણે આગળ જોયો છે એ જ ફોર્મ્યુલા છે ક્યુ આઈની વેલ્યુ છે તમારો ટેન એમ્પિયર વન અવર ઇક્વલ ટુ છત્રીસો સેકન્ડ થાય છે ઓકે તો અહીં છત્રીસો પૂટ કર્યા છે તો છત્રીસો મલ્ટિપ્લાયડ ટેન બરાબર છે એટલે થર્ટી સિક્સ કેસી તમારા જે છે કુલમ જે છે અહીંયા

આની વેલ્યુ તમને આપેલી છે વન પોઈન્ટ સિક્સ ટેન ઇસ ટુ માઇનસ એટ હવે એરિયા તમને છે ને ટુ મીટર સ્ક્વેર આપેલો છે મીટર સ્ક્વેરમાં જ આપેલો છે ઓકે તો અહીંયા ટુ પુટ કરશું આપણે આપણે તો લેન્થ લેન્થ તમને કેટલી આપેલી છે એ બી મીટરમાં જ આપેલી છે એટલે અહીં જે છે કે કોઈ કન્વર્ટ મીટરની અંદર કે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું હતું બધી જ વસ્તુ તમે મીટર સ્ક્વેરમાં કે મીટરમાં આપેલી છે તો સિમ્પલ છે ટુ ટુ કેન્સલ આઉટ થઈ જશે ઓકે

બીજા એક્ઝામ્પલ્સ તરફ આપણે જોઈએ તો હવે જે છે બીજા એક્ઝામ્પલ્સની અંદર આપણે જોઈએ કે નો કરંટ ફ્લો બિટવીન ટુ ચાર્જ બોડીઝ ઇફ ધે હેવ સેમ હવે કરંટ જે છે કરંટ એ ક્યારેય એક બોડીમાંથી બીજી બોડીમાં ટ્રાન્સફર નહીં થાય તો સિમ્પલ છે જેમ આપણે એક્ઝામ્પલ આગળ જોયું કે અહીંયા પ્લસ ફાઇવ વોલ્ડ હતા અહીંયા થ્રી વોલ્ડ હતા એટલે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે ને તો તો જ કરંટ હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ થશે તો સમજી લો કે અહીંયા બંને બંને સેમ પોટેન્શિયલ છે તો કરંટ જે છે એ ફ્લો થવાનો નથી તો આપણે એવું કહી શકીએ છીએ કે કરંટ જો ફ્લો થતો ના હોય ધેટ મીન્સ પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ સરખો હોવો જોઈએ બંને એન્ડ ઉપરનો તો ત્યાં કરંટ જે છે ફ્લો થવાનો નથી ઓકે તો આ વસ્તુ બી ધ્યાનમાં રાખવાની છે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ ઓકે અ કોપર વાયર ઓફ રઝિસ્ટન્સ આ રીઝ અ સ્ટ્રેચ એક્ઝામ્પલ્સ એક્ઝામસી જે છે કે દરેક એક્ઝામની અંદર આ એક્ઝામ્પલ પૂછાય છે અને આના આના જેવો એક સિમિલર બીજો એક્ઝામ્પલ લેવાય છે બંનેમાં થોડોક ડિફરન્સ છે બંનેમાં થોડોક જ ડિફરન્સ છે ઓકે તો હવે દેખો આ એક્ઝામ્પલ્સ કઈ રીતે સોલ્વ થશે જ્યારે બી તમને એવું વાત કરી છે કે તમારો એક વર્ડ લખેલો છે સ્ટ્રેચ ઓકે જ્યારે પણ કોઈ કોપર વાયર છે કે કોઈ પણ વાયર જે છે સ્ટ્રેચ શબ્દનો યુઝ કરે છે બરાબર છે ધેટ મીન્સ શું થાય છે કે જે કન્ડક્ટર છે એને સ્ટ્રેચ કરવામાં આવે છે બટ એનું વોલ્યુમ જે છે કોન્સ્ટન્ટ રહેવાનું છે સમજી લો કે આજે કોઈ વાયર છે તો એ વાયરને આપણે ખેંચીએ છીએ તો એનો એરિયા શું થશે ઓછો થશે બરાબર છે એરિયા જે છે ઓછો થશે ઇન્ક્રીઝ થવાની છે એરિયા ઓછો થશે પણ એનું જે વોલ્યુમ હશે બરાબર છે એનું વોલ્યુમ એ તો સેમ જ રહેવાનું છે ઓકે શ્યોર શ્યોર ભરતભાઈ બરાબર છે દરેક વસ્તુ જે બી ડાઉટ છે તેમાં તમે કોઈ ટેકનિકલ ડાઉટ્સ હોય છે તમારો કોઈ તમે કોઈ પેમેન્ટ કર્યું છે અથવા એની પેમેન્ટમાં કંઈ પ્રોબ્લમ્સ આવ્યો છે કોઈ તો તમે જે છે જે નંબર્સ આપેલો છે નંબર્સ ઉપર તમે કોન્ટેક કરીને એ વસ્તુ તમે જાણી શકશો બરાબર છે એનું ઇન્ફોર્મેશન જે છે એ તમે કોન્ટેક કરી શકો છો બરાબર છે ઓકે હવે વાત કરીએ તો સમજો અહીંયા એક્ઝામ્પલ્સ આર જ્યારે સ્ટ્રેચ કરવામાં આવે ત્યારે એનું વોલ્યુમ વોલ્યુમ જે છે એ આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ ઓકે તો હવે દેખો યસ રાઈટ આન્સર છે કઈ રીતે આન્સર જે છે આર કઈ રીતે આનું ક્વેશ્ચનનો આન્સર આપણે આની અંદર બની શકીએ છીએ તો જુઓ આર ઇક્વલ ટુ શું છે સો રોયલ બાય એ આર ઇક્વલ ટુ શું છે રોયલ બાય એ ઓકે હવે આફ્ટર દેટ આપણને ખ્યાલ છે આર ઇક્વલ ટુ રોયલ બાય એ થાય છે हवे आनी जारे भी शब्द वर्ड यूज करेचे स्ट्रेच देट मीन्स वॉल्युम कोन्स्टंट राहते बराबर आहे वॉल्युम बरोबर शू थाय वॉल्यूम इज नथिंग बट एरिया इनटू लेंथ, બરાબર છે વોલ્યુમ યુનિટ મીટર ક્યુમાં હોય છે દેટ મીન્સ મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર તમે કરો તો મીટર ક્યુબ તમારો આન્સર બની જશે ઓકે તો મીટર સ્કવેર ઇન્ટુ મીટર દેટ મીન્સ મીટર ક્યુબ તો વોલ્યુમ જે છે એ તમારું શું બનશે કોન્સ્ટન્ટ એટલે ફોર્મ્યુલા એ ઇન્ટુ એલ થશે દેટ મીન્સ તમારા જે છે વાયર જે છે જ્યારે સ્ટ્રેચ છે વોલ્યુમ કોન્સ્ટન્ટ થવું જોઈએ તો પહેલાં વોલ્યુમનું ફોર્મ્યુલા તો બનવું જોઈએ ને ત્યારે વોલ્યુમ કોન્સ્ટન્ટ થાય કોઈ વસ્તુને આપણે કોન્સ્ટન્ટ બાંધએ છીએ તો એ વસ્તુ હોય ઓકે તો એ વસ્તુ થઈ શકે છે ઓકે તો સેમ લોજિક છે કોન્સ્ટન્ટ માનીએ કે સમજી લો કે તમને એલ કોન્સ્ટન્ટ આપેલો છે તો એ ઓનલી એ ચેન્જ થતો હોય તો આપણે એલનો કોન્સન્ટ માની શકીએ પણ જ્યારે વાયર સ્ટ્રેચ થાય છે ધેટ મીન્સ એનું વોલ્યુમ આપણે કોન્સ્ટન્ટ માનવાનું છે ઓકે તો હવે વોલ્યુમ કોન્સ્ટન્ટ માનવું છે તો દેટ મીન્સ આપણે વોલ્યુમ પહેલાં તો એનો ફોર્મ્યુલાની અંદર વોલ્યુમ લાવવું પડશે દેટ મીન્સ આપણે અહીં એરિયા છે તો એરિયાને એલ વડે મ્ટિપ્લાય કરીએ નીચે મલ્ટીપ્લાય કરીએ તો મેથ્સના રૂલ્સના એકોર્ડિંગ આપણને ખ્યાલ છે કોઈ પણ વસ્તુ મેથ્સમાં ઘણું ઉમેરી ના શકીએ ઓકે કોઈ પણ વસ્તુ મેસમાં ઘરનું નામ શકે કોઈ વસ્તુ પ્લસ કરીએ તો માઇનસ કરવી પડશે કોઈ વસ્તુ ડિવાઇડ કરીએ છે તો એ મલ્ટીપ્લાય કરવું પડશે ઓકે ઓકે તો એ ઇન્ટુ એલ તો અહીં એલ વડે મલ્ટીપ્લાય કરશું તો ઉપર પણ એલ વડે મલ્ટીપ્લાય કરશું ઓકે ધેટ મીન્સ શું જશે રો એલ સ્ક્વેર અપોન વોલ્યુમ હવે અહીં તમારું આ વોલ્યુમ શું થઈ ગયું કોન્સ્ટન્ટ થઈ ગયું આપણે જેમ વાત કરીએ કે જ્યારે સ્ટ્રેથ થાય છે વાયર ગમેલું સ્ટ્રેન્થ થશે બટ એનું જે છે કે વોલ્યુમ તો સેમ જ રહેવાનું છે તો વોલ્યુમ કોન્સ્ટન્ટ થઈ ગયું ધેટ મીન્સ આપણે કહી શકીએ છીએ કે આર ઇઝ પ્રપોર્શનલ વોટ એલ સ્ક્વેરના એકોર્ડિંગ પ્રપોર્શન થાય છે ધેટ મીન્સ જો એની લેન્થ એન ટાઈમ ઇન્ક્રીઝ થાય છે તો સમજી લો કે પહેલો કેસ છે કે જેમાં આર વન આપણે કન્સિડર કરીએ તો એનો જે લેન્થ જે છે આર વનની લેન્થ તમારી છે એલ સ્ક્વેર છે બરાબર છે અથવા એલ વન સ્ક્વેર છે તો આર ટુ જે નવો રજિસ્ટન્સ છે એની લેન્થ તમે એન કરો છો બરાબર છે એન ટાઈમ્સ ઇન્ક્રીઝ કરો છો તો શું થશે તો આ બંનેનો રેશિયોની જો વાત કરીએ તો આર ન્યુ બરાબર છે એટલે કે આર ટુ બાય આર ઓલ્ડ તો ન્યૂમાં શું કર્યું છે એની લેન્થ એન ટાઈમ ઇન્ક્રીઝ કરી છે એટલે કે એન એલ એનો સ્કવેર કેમ કે સ્કવેરના પ્રપોર્શનમાં ઇક્વેશન બન્યું છે અપોન લેન્થ જે ઓરિજિનલ લેન્થ હતી એ રહ્યું તો સિમ્પલ છે એન સ્ક્વેર એલ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર

ઓકે તો આર ન્યૂ તમારું જે છે એ એન્ડ સ્ક્વેર જે છે કે એન્ડ સ્ક્વેર ટાઈમ જે છે નવો રજિસ્ટન્સ આર ઓલ્ડ કરતા હશે બટ આ વસ્તુ ક્યારેય યુઝ થશે કે જ્યારે તમને સ્ટ્રેચ શબ્દનો યુઝ કર્યો છે અદરવાઈઝ આ સ્ટ્રેચ શબ્દનો યુઝ ના કર્યો હોય તો લેન્થ ઇન્ક્રીઝ એન્ડ ટાઈમ થાય છે તો એનો નવો રજિસ્ટન્સ જે છે એ જે છે કે એન્ડ ટાઈમ્સ જ થવાનું છે બરાબર છે આ બંને વસ્તુમાં થોડું જે છે કન્ફ્યુઝન રહે છે અને આ બંનેનું મિનિંગ અલગ છે શબ્દનો યુ વર્ડનો યુઝ કરે છે સ્ટ્રેચ તો ત્યારે વોલ્યુમ આપણે કોન્સ્ટન્ટ માનવાનું છે બરાબર છે તો આર ન્યુ જે છે એ એન સ્ક્ર ટાઈમ ઇન્ટુ આર ઓલ્ડ હોય છે બરાબર છે તો આ ફોર્મ્યુલા હવે આપણે યાદ રાખવાનું છે આ ફોર્મ્યુલાનો યુઝ થઈને બીજો એક્ઝામ્પલ્સ પર ડાયરેક્ટ તમે ગણી શકો છો બરાબર છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ઓકે નેક્સ્ટ સેમ લોજિક વાળો એક્ઝામ્પલ આવી ગયું ઓકે તો હવે સિમ્પલ કોપર વાયર ઓફ થ્રી હોમ સ્ટ્રેચ વર્ડ યુઝ થયો છે સ્ટ્રેચ ટીલ ઇટ્સ લેન્થ ઇન્ક્રીઝ ફાઈવ ટાઈમ્સ ઓફ ઇટ્સ ઓરિજિનલ લેન્થ નાઉ રજિસ્ટન્સ વિલ બી હવે સિમ્પલ છે એના કરતાં એન સ્ક્સ હશે તો વસ્તુ છે કે અહીંયા જે તમારો નવો રજિસ્ટન્સ છે એને લેન્થ કેટલો ટાઈમ ઇન્ક્રીઝ કરો છો ફાઈવ તો ફાઈવનો સ્ક્વેર ઓલ્ડ કેટલો રજિસ્ટન્સ આપેલો છે તો થ્રી તો ટ્વેન્ટી ફાઈવ મલ્ટિપ્લાય બાય મીન્સ સેવન્ટી ફાઈવ તો તમારો ન્યૂ રજિસ્ટન્સ જે છે

કે વેલેન્સ ઇલેક્ટ્રોન તો મે વાત કરી કે લાસ્ટ ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન હોય છે એનો વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે જ્યારે જ્યાં સુધી એ કન્ડક્શન બેન જતો નથી ત્યાં સુધી ફ્રી ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવતા નથી તો અહીં આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન આન્સર બની શકે છે ઓકે ઇફ ધ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ઓફ એટમ ઇઝ લેસ ધેન ફોર ધેન ધ સબસ્ટન્સ યુઝ ઇલેક્ટ્રોન્સની વેલ્યુ જો ચાર કરતા ઓછી હોય દેટ મીન્સ વન ટુ અને થ્રી હોય છે ઓકે તો એને શું કહેવામાં આવે છે તો એને આપણે કન્ડક્ટર કહી શકીએ છીએ ओके इफ द नंबर ऑफ वैलेंस इलेक्ट्रॉन्स ऑफ एटम इज मोर देन 4 4 કરતા વધારે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે વેલેન્સ ની અંદર ઇલેક્ટ્રોન્સ તો એને શું કહેવામાં આવે છે તો એને આપણે એઝ અ ઇન્સ્યુલેટર તરીકે કહીએ છે જે આપણે ડિસ્કશન કર્યું ઓકે એન્ડ ઇફ ધ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ઓફ एटम इज 4 એક્ઝેક્ટલી 4 હોય તો એને આપણે સેમિકન્ડક્ટર મટીરીયલ કહી સકીએ છીએ ઓકે ધેન વન કુલમ ઓફ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વોટ વન કુલમ ઓફ ચાર્જ એની વેલ્યુ શું થશે તો વન કુલમ્બ ઓફ ચાર્જની વેલ્યુ આપણને ખ્યાલ છે કે સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ટેન રેસ ટુ એટીન બટ હવે સિમ્પલ છે કે આના બે પોઈન્ટ અહીંયા આગળ કરીએ છીએ તો એનો આન્સર તમારો બનશે સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ટેન રેસ ટુ સિક્સટીન છસો પચીસ ટેન રેસ ટુ સિક્સટીન ઓકે ધ રજિસ્ટન્સ ઓફ હ્યુમન બોડી ઇઝ અબાઉટ હ્યુમન બોડીનું રજિસ્ટન્સની વેલ્યુ કેટલી હોય છે તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે વન કે અથવા વન કે ઓમ અથવા હજાર ઓમ આપણે કહી શકીએ છીએ બરાબર છે તો આ બધી વસ્તુઓની વાત થઈ ગઈ છે અત્યારે તો આ બેઝિક વસ્તુઓ જે છે અત્યારે આપણે જે છે કે આજે એક બેઝિક્સ ફોર્મ્યુલા ભણ્યા છે બરાબર છે તો બેઝિક ફોર્મ્યુલામાં આઈનો ફોર્મ્યુલા છે આઈનો ફોર્મ્યુલા શું થાય છે ક્યુનો ફોર્મ્યુલા શું થાય છે બરાબર આ બધી બેઝિક વસ્તુ આજે કન્ટિન્યુ કરી છે હવે એવી વસ્તુ કે જે આર આપણે જે રજિસ્ટન્સ કન્ડક્ટન્સ બરાબર છે ઇન્ડક્ટન્સ આ બધી જ વસ્તુઓના જે છે એના બેઝિક બીજા એક્ઝામ્પલ્સ પણ આપણે જોઈએ તો હવે આપણે એવી વસ્તુ તરફ જઈએ કાર્બન કલર કોડિંગ જે છે એ આપણે પછી રાખશું ઓકે હવે આપણે એક્ઝામ્પલ્સ કર્યા હવે થોડી પાછી થિયરી તરફ જઈએ તો આ બધી વસ્તુઓ બેઝિક્સ હતી અને આ બધી વસ્તુઓ તમને ખ્યાલ છે હવે એવી વસ્તુ જે છે કે જે તમે આપણે ભણ્યા તો છીએ બટ એ વસ્તુનું જે છે કે યુટિલાઇઝ કઈ રીતે કરો એ આપણને ખ્યાલ નથી ઓકે તો દેખો એમએલ ટી બરાબર છે એમએલટી ફોર્મની વાત કરીએ ઓકે એમએલટી ફોર્મની આપણે વાત કરીએ હવે દેખો એમએલટી ફોર્મ આપણને ખ્યાલ છે કે રો કોના પર ડિપેન્ડ નેચર ઓફ મટિરિયલ એન્ડ ટેમ્પરેચર હવે વોટ ઇઝ ધ એમએલટી ફોર્મ બરાબર છે તો અહીં આપણે જો એક્ઝામની અંદર રેઝિસ્ટન્સ છે તો એનું એમએલટી ફોર્મ શું થશે હવે આ વસ્તુ દેખો આ વસ્તુ જે છે એ એકદમ નવી વસ્તુ છે જે આપણે જે છે કે આનું કઈ રીતે એક્ઝામની અંદર પણ આવા ક્વેશ્ચન પૂછાય છે તો દેખો રજિસ્ટન્સ છે રજીસ્ટિવિટી કન્ડક્ટન્સ આપણે ખ્યાલ હોય તો એમએલ ફોર્મ બરાબર છે એમ ફોર્મ સેવન સ્ટાન્ડર્ડ આવે છે ને એસઆઈ યુનિટ્સ તો એની વાત છે એમ શેના માટે છે તો માસ માટે છે એલ શેના માટે છે તો લેન્થ માટે છે ટી શેના માટે છે તો ટાઈમ માટે છે અને એ શેના માટે છે તો એમ્પિયર માટે છે હવે આ વસ્તુના આપણને ખ્યાલ છે એમએલટી ફોર્મ બરાબર છે સાયન્સની અંદર એમએલટી ફોર્મ વસ્તુ આવતી હતી તો એમ શેના માટે છે તો એમ ડિફાઈન થાય છે માસ માટે એલ ધેટ મીન્સ લેન્થ માટે ઓકે ટી ટાઈમ છે અને એ જે તમારે એમપીયર બરાબર સેવન સ્ટાન્ડર્ડ્સ આવે જે વસ્તુની વાત છે બરાબર છે એસઆઈ યુનિટ્સ હવે એની અંદર આપણને ફોર્મ્યુલા જે ખ્યાલ છે કે ફોર્મ્યુલાની અંદર આપણને આરનું તમારે એમએલટી ફોર્મ બનાવવું છે સ્કૂલની અંદર આપણે ફોર્સ છે ઝૂલ છે બરાબર દરેક વસ્તુના એમએલટી ફોર્મ આપણે જે છે કે બુક્સની પાછળ આપેલા હતા અને આપણે એને જે છે બનાવતા બી હતા બરાબર છે તો સેમ લોજિક છે તો જ્યારે તમે રજિસ્ટન્સના એમએલટી ફોર્મ બનાવું છે તો રજિસ્ટન્સનું એમએલટી ફોર્મ કઈ રીતે બનશે બરાબર છે એક સેન્ટીમીટર ક્યુબ કોપરની અંદર કેટલા ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે તો આ ફ્રી ઇલેક્ટ્રોન્સની વેલ્યુ આ બધી વસ્તુ કેવું છે કે અમુક ફેક્ચુઅલ ડેટા છે જે આપણે યાદ રાખવાના છે બરાબર છે ઓકે હવે આપણે એમએલટી ફોર્મ કઈ રીતે બનાવવું એ વસ્તુ દેખીએ પહેલાં રજિસ્ટ્રન્સનું એમએલટી ફોર્મ દેખો એ કહો રજિસ્ટ્રન્સનું ઇન્ડસ્ટ છે હવે એનું ડાયમેન્શન જે છે એમએલટી ફોર્મ એ કઈ રીતે આવશે એ આપણે દેખીએ ચાલો આગળ ओके okay, अब एमएलटी फॉर्म की जो बात करी आपने हां देखो एमएलटी फॉर्म का ये बन से तो r इक्वल टू व्हाट देखो આપણે એક ફોર્મ્યુલા ભણ્યા છીએ તે હું ફરીથી વાત કરું છું એમએલટી ફોર્મ તો એમ તમારો માસ માટે છે એલ તમારા લેન્થ માટે છે ટી તમારો ટાઈમ માટે છે અને એ તમારો એમ્પિયર છે ઓકે હવે જો આપણે વાત કરીએ રજિસ્ટન્સ તો રજિસ્ટન્સનો ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે આર ઇક્વલ ટુ રોયલ બાય એ બટ એના ઉપરથી આપણે રજિસ્ટિવ યુનિટ યાદ ખ્યાલ નથી તો આરના માટે આપણે બીજા ફોર્મ્યુલા યુઝ કરવો પડશે જે આપણને ખ્યાલ છે વી ઇક્વલ ટુ વોલ્ટેજ ઇક્વલ ટુ આઈઆર તો આર ઇક્વલ ટુ વોટ સો નથિંગ બટ વી અપોન આઈ થાય છે વોલ્ટેજ અપોન કરંટ આપણે ઓમ્સલો આપણે ભણશું બટ સ્ટીલ અત્યારે આપણે વસ્તુને યાદ રાખી શકીએ છીએ કે આર ઇક્વલ ટુ વી બાય આઈ ઓકે સો વોલ્ટેજ શું છે તો આપણે હમણાં જે વાત કરી કે વોલ્ટેજ શું છે ઝૂલ પર કુલમ અપોન આઈ તો જે છે કુલમને આપણે નીચે લઈ જઈએ તો જેટ મીન ઝૂલ અપર કુલમ અને આઈ ઓકે તો આ ફોર્મ્યુલા થયો છે હવે કુલમ એટલે નથિંગ બટ એનો જે યુનિટ જે છે ક્યુ ઇક્વલ આપણે કહી શકીએ છીએ કે એની એટલે કે એ પણ એમ્પિયરમાં તમારો છે અથવા ક્યુ બરાબર એની ઓકે હવે જો આપણે વાત કરીએ કે ઝૂલ પર કુલમ આપણો જે ફોર્મ્યુલાથી થાય છે ઓકે હવે નેક્સ્ટ ઝૂલ સમજો કે ઝૂલ એટલે શું છે કે એનર્જી ઝૂલ એટલે તમારી એનર્જી એનર્જી શું છે ધેટ મીન્સ વર્ક તમે કોઈ કામ કર્યું છે કોઈ ટાઈમની અંદર તો વર્ક ટાઈમ ટાઈમને આપણે એનર્જી કહીએ છીએ વર્ક ટુ ટાઈમને આપણે શું કહીએ છીએ એનર્જી કહીએ છીએ ઓકે તો વર્ક ટુ ટાઈમ બરાબર છે વર્ક એટલે શું થાય છે તમારું વર્ક ઇન્ટુ સોરી ડિસ્ટન્સ વર્ક ઇન્ટુ ડિસ્ટન્સને આપણે તમે કોઈ વર્ક કરો છો કોઈ ડિસ્ટન્સની અંદર બરાબર છે તો એને આપણે જે છે કે જુલ એનર્જી કહેવામાં આવે છે દેટ મીન્સ વર્ક એટલે કે ફોર્સ દેટ મીન્સ એમ ઇન્ટુ એ

તો આનું યુનિસ શું છે માસનો યુનિટ આપણું ડિફાઈન થાય છે એમ પડે તો અહીંયા એમ ડિફાઇન કરી દઉં છું ઓકે એસ્ટિલેશન શું થાય છે એ શું થાય છે એ બરાબર શું થાય તો મીટર પર સેકન્ડ સ્ક્વેર દેટ મીન્સ મીટર એટલે કે લેન્થ અપોન ટી સ્ક્વેર તો લેન્થ અપોન ટી સ્ક્વેર દેટ મીન્સ તમારો ફોર્મ્યુલા શું બન્યો છે ફોર્સનો તો એમ એલ અને ટી માઇનસ ટુ તો ફોર્સનો તમારો ફોર્મ્યુલા બન્યો છે એમ એલ ટી માઇનસ ટુ તો એફ ઇક્વલ આપણે એવું લખી શકીએ છીએ કે એમ એલ ટી માઇનસ ટુ એમ માસનો છે મીટર પર સેકન્ડ સ્ક્વેર તો મીટરનો એલ થાય છે અને સેકન્ડ સ્કવેર ટી માઇનસ ટુ ડિસ્ટન્સ એમાં આવશે તો ડિસ્ટન્સ આપણને ખબર છે લેન્થમાં હોય છે તો અહીં એલ આપણે ડિફાઈન કરીએ તો એમ એલ ટુ ટી માઇનસ ટુ દેટ મીન્સ એનર્જી બરાબર ઝૂલ બરાબર ઝૂલ બરાબર તમે અહીં લખી શકો છો કે એમ એલ ટુ ટી માઇનસ ટુ ઓકે તો અહીં ફોર્મ્યુલામાં આપણે લખી દઈએ હવે એમ એલ ટુ ટી માઇનસ ટુ આફ્ટર ધેટ ક્યુ કુલમ ક્યુ એટલે આઈટી ફોર્મ્યુલા થાય છે ક્યુ બરાબર શું છે કુલમ એટલે ક્યુ શું થાય છે આઈ ઇન્ટુ ટી અગેન આઈ એટલે કે આઈ તો આઈ ઇન્ટુ આઈ આઈ સ્ક્વેર બરાબર છે એટલે મેં વાત કરી કે આઈનું યુનિટ હોય છે એમ્પિયરમાં છે ઓકે તો આપણે લખી શકીએ કે ભાઈ એમ એલ ટુ ટી માઇનસ ટુ અપોન આઈ છે એટલે કે એ સ્ક્વેર આઈ સ્ક્વેર એટલે કે એ અને ટી તમારો ટાઈમ જે છે એ ટી વન ઓકે આ વસ્તુને આપણે ઉપર લઈ જઈએ છીએ તો એમ એલ બરાબર છે એમ

બરાબર છે રજિસ્ટન્સનો આ ફોર્મ્યુલા એમએલ ટી ફોમ થયો છે હવે સિમ્પલ છે ઓકે દેખો સિમ્પલ છે કે એક્ઝામની અંદર આપણે આ ફોર્મ્યુલા જે છે એ બનાવવાના નથી બરાબર એક્ઝામની અંદર જે મેં વસ્તુ અહીં કરી છે કેવી રીતે ફોર્મ્યુલા મેં ડિફાઈન કર્યો છે એ ફોર્મ્યુલા આપણે આર ઇક્વલ ટુ એમ એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ એ આપણે ડિફાઇન કરવાની નથી ઓકે આમાં ઓછી ખબર પડી છે ઓકે ફરીથી સમજાવું છું અગેન સમજો દેખો એમએલ ટી ફોમ ટ્વેલ્થ સાયન્સની અંદર એમ એટલે માસ વડે ડિફાઈન થાય છે એલ તમારા લેન્થ વડે ડિફાઇન થાય છે ટી તમારા ટાઈમ વડે ડિફાઇન થાય છે અને એ તમારા એમ પીરિય વડે ડિફાઈન થાય છે હવે આપણા જોડે ફોર્મ્યુલા છે એ આર ઇક્વલ ટુ વી અપોન આઈ રજિસ્ટન્સનો આ ફોર્મ્યુલા છે ઓકે તો આ ફોર્મ્યુલાની અંદર વોલ્ટેજ બરાબર શું થાય છે તો વોલ્ટેજ બરાબર ઝૂલ પર કુલમ થાય છે

ઉપરનું શું છે તો ઉપર ઝૂલ છે તો હવે ઝૂલને આપણે એમએલટી ફોર્મ બરાબર ઝૂલ સ્કૂલની અંદર કે કોલેજની અંદર જ્યારે ટ્વેલ્થ સાયન્સમાં હતા તો ઝૂલનો એ વસ્તુ યાદ રાખતા હતા ડાયરેક્ટ બટ ઝૂલ બરાબર શું થાય છે તો કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ થાય છે ફોર્સનું ફોર્મ્યુલા શું છે ન્યૂટન્સ લોના એકોર્ડિંગ્સ બરાબર છે એમ ઇન્ટુ એ બરાબર છે માસ ઇન્ટુ એસરેશન્સ તો માસ એટલે કે એમ બરાબર છે એસ્યુલેરેશન એટલે શું છે આપણે જે ગુજરાતીમાં કહીએ પ્રવેક બરાબર છે એસુલેશન શું છે તો મીટર પર મીન્સ કે લેન્થ ડિસ્ટન્સ અપોન મીટર સ્ક્વેર મીટર પર મીટર પર સેકન્ડ સ્ક્વેર તો એલ અપોન ટી સ્ક્વેર ઓકે તો એની વેલ્યુ મળી ગઈ છે અહીંયા આપણે જે છે કે એફ બરાબર કઈ રીતે ડિફાઈન થાય તો કે એમ એલ અપોન ટી સ્ક્વેર તો એમ એલ ટી માઇનસ ટુ ઓકે તો અહીંયા મેં આખો ફોર્સનો ફોર્મ્યુલા લખી દીધો કે એમ વન એલ વન ટી માઇનસ ટુ અને ડિસ્ટન્સ એમાં હોય છે તો ડિસ્ટન્સ લેન્થમાં જ હોવાનું છે તો અહીંયા એલ વડે ડિફાઈન થઈ ગયું હવે એમ વન એલ બે છે તો એલ ટુ અને ટી માઇનસ ટુ તો અહીંયા ઝૂલનો આ વસ્તુ આવી ગઈ છે ઝૂલનો એમએલટી ફોર્મ બની ગયો હવે આફ્ટર દેટ અહીંયા ઝૂલ જે છે કે ઝૂલની વેલ્યુ મેં મૂકી કે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ કઈ રીતે લાયા હતા ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ ઉપરથી ફોર્સનો પહેલા બનાવ્યો એમએલટી ફોર્મ પછી જે છે મલ્ટિપ્લાય કર્યો ડિસ્ટન્સ જોડે અને પછી ઝૂલનો બન્યો હવે ઝૂલની વેલ્યુ અહીંયા મૂકશું એટલે અહીંયા ફોર્મ બની ગયું ઝૂલનું નીચે તમારું એમપીયર સ્ક્વેર એટલે કે એમપીયર સ્ક્વેર ટી હતું તો એ સ્ક્વેર ટી વન થઈ ગયું છે હવે એમ વન તો છે અહીંયા એલ ટુ બી છે અહીંયા આ એ સ્ક્વેર ઉપર આવશે એટલે માઇનસ સ્ક્ર થયું છે અને ટી માઇનસ ટુ છે અને ટી વન છે એટલે અહીંયા ઉપર આવશે માઇનસ ધેટ મીન્સ ટી ઇક્વલ ટુ શું થશે માઇનસ થ્રી થશે તો તમારો રજીસ્ટન્સનો એમએલ ટી ફોર્મ જો એક્ઝામમાં પૂછાય તો એ ફોર્મ થાય છે આર ઇક્વલ ટુ એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ આનો આન્સર બને છે ઓકે રાજુભાઈ ઓકે ગુડ તો હવે દેખો એક્ઝામની અંદર ઓબ્વિયસલી વસ્તુ છે કે તમે આ બધી જ વસ્તુઓ આપણે એક્ઝામમાં સાબિતી કઈ વસ્તુ પૂછાવાના છે એની તો આપણે કંઈક યાદ રાખવાના નથી પ્રૂફ બરાબર છે તો આપણે શું કરીશું તો આપણે જે છે આ વસ્તુ યાદ રાખશું કે રજીસ્ટન્સ માટે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રુ એ માઇનસ ટુ જે છે એમ વન એલ થ્રી ટી માઇનસ એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ બાર બત્રીસ બરાબર છે એવી રીતે પણ યાદ રાખી શકાય કે બાર બત્રીસ બરાબર છે ટ્વેલ્વ પણ આ નેગેટિવ સાઇન છે પાછળલી બે આ રીતે યાદ રાખો તો રજીસ્ટન્સથી તમને વેલ્યુ મળી ગઈ મિસ કે એનું તો આર ઇક્વલ ટુ શું થાય છે કે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ બરાબર છે જો ઓનલી તમે આરની વેલ્યુ તમે યાદ રાખી લો છો તો બાકીના દરેક ફોર્મનું તમે એમએલ ટી ફોર્મ બનાવી શકો છો ઇઝી મેથડથી કઈ રીતે તો દેખો અહીંયા આપણે વસ્તુ જોઈએ આરની વેલ્યુ તમે યાદ રાખી લીધી એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ બાર બત્રીસ માઇનસમાં છેલ્લા વનને એ રીતે હવે રજિસ્ટિવિટી તો આપણને ખ્યાલ છે કે રજીસ્ટિવિટીનું યુનિટ શું છે તો કે ઓમ ઇન્ટુ મીટર થાય છે ઓકે તો ઓમનો કેટલો એમએલટી ફોર્મ આવ્યું છે તો આપણને ખ્યાલ છે કે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ અને આ મીટરમાં છે તો મીટરનું શેમાં હોય છે તો લેન્થ મીટર લેન્થમાં હોય છે તો એલ વન થશે બસ તો હવે મલ્ટીપ્લાય કરી દઈએ ઇન શોર્ટ તો એમ વન એલ ટુ વત્તા એક એટલે કે એમ એલ થ્રી ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ થઈ ગયું એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ રઝિસ્ટિવિટીનું ઓકે સિમ્પલ આરનું યાદ હશે તો બધું યાદ રહી જશે હવે આફ્ટર ધેટ કન્ડકટન્સ તો હવે કન્ડકટન્સનો તો ફોર્મ્યુલા આપણને ખબર છે ને કે આ શું થાય છે કે વન અપોન જ છે ને દેટ મીન્સ વન અપોન આર આરનું યાદ રાખો તો આનું શું થશે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ તો આ વસ્તુ ઉપર શું થશે તો આ માઇનસમાં થઈ જશે ને એમ માઇનસ વન એલ માઇનસ ટુ ટી થ્રી અને એ ટુ પ્લસ હતી માઇનસ થઈ ગયા આના કરતાં બંને રેસી પ્રોકલમાં છે જે પ્લસ સે માઇનસ જે માઇનસ સે પ્લસ કન્ડકટન ઝી ઇક્વલ ટુ વન અપોન આર એના ઉપરથી અને સેમ લોજિક તમને જો રજીસ્ટિવિટીનો વેલ્યુ ખ્યાલ આવી ગયો છે તો કન્ડક્ટિવિટી શું થાય છે વન અપોન રજિસ્ટિવિટી તો નથિંગ બટ વન અપોન તમારું એમ વન એલ થ્રી

એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ આની વેલ્યુ યાદ હશે તો રજિસ્ટિવિટી યાદ રહી જશે ઓકે રજીસ્ટિવિટી યાદ રહી જશે ઓમ મીટર થાય છે તો એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ કન્ડકટન્સ તો આના રેસીપ્રોકલમાં છે તો આના જે વેલ્યુ પ્લસ હશે માઇનસ હશે માઈનસ હશે પ્લસ થશે અને કન્ડક્ટિવિટી એ રજિસ્ટિવિટર રેસી પ્રોકલ છે તો એના અકોર્ડિંગ જે છે એ રેસીપ્રોકલ થશે તો આ વસ્તુ છે તમારું એમએલટી ફો બરાબર છે એમએલટી ફોર્મ આને કહેવામાં આવે છે રજિસ્ટન્સનું એમએલટી ફોર્મ છે કન્ડકટન્સનું અને જો તમે રજિસ્ટન્સનું એમએલટી ફોર્મ યાદ રાખી શકો છો તો આપણે કેપેસિટન્સનું પણ એમએલટી ફોર્મ બનાવી શકીએ છીએ કારણ કે કેપેસિટન્સમાં ટાઉ ટાઈમ કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ આર થાય છે અને ઇન્ડક્ટનનું પણ એમએલટી ફોર્મ બનાવી શકશે એ પણ આપણે દેખશું પછી એલ બાય આર ઉપરથી પડી વસ્તુ લાવી શકીએ છીએ બરાબર છે એટલે તમારે જે છે રજિસ્ટન્સના એમએલટી ફોર્મ તમારે યાદ રાખવાનું છે આર ઇક્વલ ટુ એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ દરેકને તો જે છે કે ફોર્મ આપણે દેખ્યું બરાબર છે તો આજે આજે જે છે કે આ વસ્તુ જે તમારા માટે એકદમ નવી હશે બરાબર છે દરેક માટે ઓકે તો આપણે નંબર્સ ઓફ એક્ઝામ્પલ કર્યા બરાબર છે આફ્ટર ડેટ જે છે હવે કાર્બન કલર કોડિંગને જે છે એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ ટાઈમ જે છે કે આપણે પાર્ટ ટુ જ્યારે જે છે કાલે જ્યારે ટુમોરો લેક્ચર હશે તો આપણે કાર્બન રજિસ્ટરથી અને એ એનાથી આપણે જે છે એ વસ્તુ સ્ટાર્ટ કરશું કાર્બન રજિસ્ટર જે છે તો એની કઈ રીતે થાય છે એનું વેલ્યુ જે છે તો આ બહુ બેઝિક વસ્તુ છે બરાબર આવી જાય વસ્તુ છે ઓકે તો કાર્બન રજિસ્ટર છે એનર્જી કઈ રીતે ડિફાઇન થાય છે એના એક્ઝામ્પલ્સ આપણે લઈશું બરાબર છે એનર્જીની અંદર અને એના એક્ઝામ્પલ્સ પછી આપણે જે છે કે નવો ટોપિક જે છે કે ઓમ સ્લો બરાબર ઓમ સ્લોની વાત કરશું પછી ટેમ્પરેચરના એક્ઝામ્પલ્સ ટેમ્પરેચરનું ઇફેક્ટ કઈ રીતે આવે છે રજિસ્ટર ઉપર ટેમ્પરેચરની ઇફેક્ટ કઈ રીતે જોવા મળે છે એનું પણ આપણે ડિસ્કશન કરશું ઓકે અને એ એના એક્ઝામ્પલ્સ આપણે કવર કરશું ઓકે અને આફ્ટર ધેટ જે છે યસ આપણો ટાઈમિંગ જે છે ઇલેવન ઓ ક્લોકે જે છે કે આપણો ટાઈમિંગ રહેશે બરાબર છે ઓકે અને એના માટે તમારો નોટિફાઈ થશે ટાઈમિંગ કોઈ ચેન્જ થાય છે તો તમે નોટિફિકેશન તમે સબસ્ક્રાઈબ કરી લો તમે નોટિફાય ઓન કરી દો જેથી કરીને તમારો કોઈ બી લેક્ચર શેડ્યુલ જે હશે તો એ તમને નોટિફિકેશનમાં એ વસ્તુ આવી જશે ઓકે તો હવે જે છે કે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલના આપણે જે ટોપિક્સ જે છે એ દરેક જે છે બેઝિક્સ એકદમ બેઝિકથી આપણે વસ્તુ ચાલ ચાલુ કરી છે ઇલેક્ટ્રોન કોને કહેવાય પ્રોટોન કોને કહેવાય દરેક વસ્તુનું આપણે બેઝિક ચાલુ કર્યું છે બરાબર છે આજે તો આજે આપણો પાર્ટ વન હતો આફ્ટર ડેટ જે આપણે જે છે કે એના કાર્બન રજિસ્ટર છે એના એક્ઝામ્પલ ટેમ્પરેચરની ઇફેક્ટ કેવી જોવા મળે છે કન્ડક્ટર સેમિકન્ડક્ટર એના એના એક્ઝામ્પલ્સ કેવા આવે છે બરાબર તો એ બધી વસ્તુઓનું જે છે આપણે એક્ઝામ્પલ્સ કરશું નંબર ઓફ એક્ઝામ્પલ્સ કરશું ઓકે અને એના જે છે કે થિયરી પ્લસ એક્ઝામ્પલ્સ થિયરી પ્લસ એક્ઝામ્પલ્સ એ અત્યારે બેઝિક્સ વસ્તુઓ ચાલે છે ધેટ મીન્સ જેને થોડો ઘણું ખ્યાલ હશે તો એ લોકોને થોડુંક એવું લાગતું હશે પણ મારા કન્ટેન્ટમાં તમને જે વસ્તુ આવડે છે એ તો તમને જોવા મળશે જ પણ જે વસ્તુ તમે નથી જાણતા જે બેઝિક છે પણ આપણે જાણતા નથી જેમ કે એમએલ ફોર્મ એ વસ્તુ પણ તમે જે છે કે નવું જાણવા તમને મળશે બરાબર છે એટલે બેઝિકની અંદર પણ કેટલીક એવી વસ્તુ છે કે જે તમે જાણતા નહીં હોય બરાબર છે તો આજે જે છે કે બેઝિકથી આપણે ચાલુ કરીએ છીએ અને નંબર્સ ઓફ એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરશું એક્ઝામમાં કેવા પૂછાયેલા છે પછી આપણે કેવીએલ કેસીએલ સોલ્વ કરશું અને પછી આપ પછી આપણું આવશે સર્કિટ સોલ્વિંગ બરાબર છે કોઈ પણ સર્કિટ હશે કોઈ પણ સર્કિટને તમે ઇઝીલી સોલ્વ કરી શકશો બરાબર છે ઓકે તો જે છે કે આજે આજના કન્ટેન્ટ જે છે અથવા હવે કોઈને કોઈ ડાઉટ હોય તો આપણે તમે એનું ડિફાઇન કે તમે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં આપી શકો છો બરાબર છે કોર્સ રિગાર્ડિંગ દરેક જે પણ કોઈ ન્યૂ હોય છે તો એના કોર્સ રિગાર્ડિંગ વાત કરી લઈએ છે તો કોર્સની અંદર જેટકોનની અંદર અને ડિસકોનની જે આપણી વેકન્સી આવી છે થ્રી નાઇન્ટી ફોર વેકન્સી ઓકે યસ તો એની અંદર સેન્ટ્રલાઈઝ કરીને બરાબર છે અને એ એમસી એ પણ ટ્વેન્ટી સિક્સ જગ્યાઓ છે તો એ માટે પણ તમારો સિલેબસ જે છે સેમ છે બરાબર છે તો એ એમ પણ તમે આ કોર્સ તમે પરચેસ કરી શકો છો અને એમસી માટે બી બેઝિક ઇલેક્ટ્રિકલ છે મશીન છે પાવર સિસ્ટમ છે આ બધી વસ્તુ એમાં પણ ઇન્કલુડ થવાની છે તો એ એમસીની બી માટે બી આ વસ્તુ તમારા કામમાં આવશે ઓકે તો અહીં જે છે કે જેટકો જે વિદ્યુત સહાયક જેની પોસ્ટ છે કે જેની અંદર ક્લાસ ટુની પોસ્ટ છે બે વર્ષનું પ્રોબેશન પીરિયડ છે વિધાઉટ એની ડિસ્ક્રિપ્ટિવ બરાબર છે બહુ સારી એવી અને બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે અને વિથ બહુ સારી એવી જગ્યા છે અને આ જે વસ્તુ છે તે રિપીટેડલી જે છે કે તમારી વેકન્સી આવવાની જ છે બરાબર છે કારણ કે અત્યારે ઇલેક્ટ્રિસિટી વગર જે છે ભવિષ્ય જે છે ઇલેક્ટ્રિસિટી ઉપર જ છે ઓકે તો આ વસ્તુ જે છે કે સબસ્ટેશન ઇમ્પ્રૂવ થવાના છે કે સબસ્ટેશન જે છે એ વધવાના છે પર લાઇન્સ એક્સપાન્ડ થશે દરેક વસ્તુ એક્સપાન્ડ થવાની છે તો એના લીધે આ બધી જે જગ્યાઓ જે છે એ આવતી જ રહેવાની છે ઓકે તો અમારો જે કોર્સ છે તો એની અંદર ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ તમે એકત્રીસ માર્ચ પહેલાં જો તમે ઇન્વોલ્વ થાવ છો તો તમારા માટે જે છે કે આઠ હજાર નવસો નવ્વાણુંની ફીઝ રહેશે યસ આ કોર્સની અંદર તમારે નોન ટેકનિકલ પ્લસ ટેકનિકલ આઠ હજાર નવસો નવ્વાણુંની અંદર તમે ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ બંને કમ્બાઇન્ડ તમને પ્રિપેરેશન મળી જશે જેમાં નોન ટેકનિકલની અંદર તમને તમારું જે નોન ટેકનિકલ પોર્શન છે મેથ્સ છે રીઝનિંગ છે બરાબર છે ગુજરાતી ગ્રામર છે ઇંગ્લિશ ગ્રામર છે કોમ્પ્યુટર છે એના બી લાઈવ લેક્ચર્સ હશે અને એમનું તમ અને તમને હાર્ડ કોપી અને કન્ટેન્ટ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે એટલે આ જે કોર્સની જે ફીસ છે એ ટેકનિકલની નથી નોનટેક પ્લસ ટેકનિકલ ટેકનિકલ એકત્રીસ માર્ચ પહેલાં જો તમે એપ્લિકેશનથી તમે આ વસ્તુ ફી પેમેન્ટ કરો છો તો તમારા માટે ઓફર છે તો નવ હજારનો આ કોર્સ રહેશે બરાબર છે અને જે પણ પ્લાન્ટ અટેન્ડની તૈયારી કરે છે જેમ કે ડિપ્લોમા બેઝ જે છે વન ફિફ્ટી થ્રી જગ્યાઓ આવી છે તો એના રિગાર્ડિંગ જે કોઈને પ્રિપેરેશન કરે છે તો એમના માટે બી સેમ જે છે કે આઠ હજારનો જે કોર્સ હશે જેમાં પણ નોન ટેકનિકલ પ્લસ ટેકનિકલ બંને વસ્તુ જે છે એ વસ્તુ ઇન્કલુડ થશે બરાબર છે તો તમારા માટે બહુ સારી બી ઓપોર્ચ્યુનિટી છે નોનટેક પ્લસ ટેકનિકલ કોર્સ જે છે બહુ જે છે કે સારી ઓફર સાથે તમને મળી રહ્યો છે તો તમે બંને ત્યાં સુધી જલ્દી એકત્રીસ ત્રણ પહેલાં જે છે સબસ્ક્રાઈબ કરી લો બરાબર છે તમને લેક્ચરની પીડીએફ પણ તમને મળી જશે બરાબર છે અને તમને કન્ટેન્ટ જે છે આપણે એક્ઝામ્પલ્સ પણ એ વસ્તુ યસ ઓકે યસ યસ નોનટેકની અંદર જ્ઞાન એપ એકેડમીના જે બેસ્ટ ધોરણધરો જે છે એ તમને જે છે નોન ટેકનિકલ કરાવશે નોન નોનટેકનીકલનો પોર્શન ટેકનિકલ કરાવશે ટેકનિકલનો ભાઈ હું માણસું તો હું ટેકનિકલ જ કરાવીશ ઓકે તો નોન ટેકનિકલ જે છે તમારું જે ઇંગ્લિશમાં આવવાનું છે તો તમને ઇંગ્લિશના મેથ રીઝન તમને તમને શીખાવશે એપ્લિકેશનમાં આ બેચ જે છે એ બતાવે છે બરાબર છે બટ સ્ટીલ જે છે કે તમને ડાઉટ છે તો હું મારા ટીમ સાથે વાત કરી લઈશ અને શું એનું છે તો એ તમને બી નોટિફાઈ થઈ જશે બરાબર છે એપ્લિકેશનમાં પણ આ બેચ બતાવે છે ઓકે હવે એપ્લિકેશનનો કઈ રીતે યુઝ કરવો બરાબર છે એનું બી આપણે એક ડેમો લેક્ચર અથવા ડેમો લેક્ચર છે સ્ટીલ જો કોઈને ડાઉટ હોય છે તો એ વસ્તુ બી આપણે ડાઉટ ક્લિયર કરવા માટે કઈ રીતે એપ્લિકેશન ઓપન કરવી એપ્લિકેશન ઓપન કર્યા પછી ક્યાં કોર્સ આવશે કોર્સની માહિતી શું છે દરેક વસ્તુ જે છે કે એનું પણ એક લેક્ચર રાખશું જેથી કરીને તમને દરેક વસ્તુનો ખ્યાલ આવી જશે બરાબર છે તો અહીં જે છે કે તમારો જે કોર્સ જે છે કોર્સની રિગાર્ડિંગ જે પણ માહિતી છે એ તમને આપી છે તમને કોઈ પણ બીજી કોઈ પણ ઈશ્યુ હોય છે કોઈ પેમેન્ટ રિગાર્ડિંગ ઇશ્યુ હોય છે કોઈ એપ્લિકેશનમાં કે સર આ વસ્તુ બતાવતા નથી એપ્લિકેશનમાં કોર્સના રિગાર્ડિંગ ખ્યાલ નથી આવતો તો અહીં નંબર્સ આપેલા છે એ નંબર્સ ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને એ કોન્ટેક થ્રુ તમે પણ ડાઉટ છે તો એની અંદર તમને જે છે હેલ્પલાઇન નંબર છે તો એમાં તમને તમારા આન્સર મળી જશે બરાબર છે વિદ્યુત સહાયક જે છે કે પ્લાન્ટ અટેન્ડન્ટ જે છે તો એની અંદર તમારો કોર્સ જે છે ગુજરાતીમાં હશે તો તમને ગુજરાતીમાં જ ભણાવવામાં આવશે બરાબર છે ઓકે તો એનું પણ આપણે એપ્લિકેશનનું એક કઈ રીતે યુઝ થાય છે એનું પણ એક લેક્ચર્સ જે છે બતાવી લઈશું બરાબર છે એપ્લિકેશનનું બરાબર તો આજે જે છે કોઈ પણ ડાઉટ્સ હોય છે ઇફ યુ હેવ એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ એપ્લિકેશન્સ એની કોર્સિસ તો યુ કેન કોલ ઓન ધીસ નંબર ઓકે સો આજે આપણે જે છે લેક્ચર બેઝિક ઇલેક્ટ્રિકલ પાર્ટ વન કમ્પ્લીટ થાય છે કાલે આપણે નવા સેશન સાથે બેઝિક ઇલેક્ટ્રિકલ પાર્ટ ટુ સાથે આપણે જે છે કે નવ ટોપિક સાથે આપણે ચાલુ કરીશું જેમાં કાર્બન રજિસ્ટન્સ શું છે એની વેલ્યુ શું છે એના એક્ઝામ્પલ્સ કેવા છે કેવીએલ કેસીએલ ઓમ્સ દરેક વસ્તુને આપણે ડિસ્કશન કાલે કરશું ઓકે થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ